સત્તરમી કડી સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય સત સાધન સમજો નહીં ત્યાં બંધન સુજાય લિંક તો આગલી કડીમાં શું કીધું કે મેં જે બી કર્યું પાર નહીં પામ્યો એટલે શું ફેલ ગયું નિષ્ફળ ગયું મને એનું કાંઈ રિઝલ્ટ નહીં મળ્યું આમાં એક સ્ટેપ આગળ કે ફેલ તો ગયું લોસ થયો આપણે બે ચીજ છે એક ધંધો કરીએ અને એક કમાણી ન થાય એ એક ચીજ છે અને એક છે કે કમાણી તો ન થાય જે મૂડી છે એ બી ગુમાવીએ એટલે તો એ અહીંયા બતાવ્યું છે કે સૌ સાધન બંધન થાય આગલામાં શું કીધું પાર નહીં પામ્યો એટલે શું હું ભવસાગરથી પાર નહીં થયો અહીંયા પાર તો નહીં થયો પણ બંધનરૂપ થયા એટલે મને મારું ભવભ્રમણ મેં વધાર્યું સૌ તો આપણને થાય કે સાધન તો આ બધા સ્વાધ્યાય છે ક્રમ છે જાપ છે એ બધું તો સાધન છે તો એનાથી કેવી રીતે ભવભ્રમણ વધી શકે એમ લાગે કે આ બધું તો ભાવથી છોડાવવાનું છે તો એમાં સાધનનો વાંક છે નહીં આપણે સાધન કરતાં આવડ્યું નહીં એટલે સમજો ગુરુએ તો આપણને તલવાર આપી હાથમાં શેને માટે દોષોને છેદવા માટે આ સાધન એટલે આપણે લઈએ તલવાર કે જે તારા દોષો છે એ બધા છેદી નાખ આપણને આપણા દોષો છેદવા માટે તલવાર આપી પણ જો આપણને તલવાર હાથમાં આવી હોય અને આપણને એનો ઉપયોગ કરતા ન આવડતો હોય તો કોઈ આપણે આપણા હાથ જ કાપી નાખશું બરાબર છે કારણ કે આપણને એનો ઉપયોગ કરતા આવડતું નથી એવી રીતે સૌ સાધન બંધન થયા એટલે મેં ફ્લોપ તો ગયા પણ મને એનાથી નુકસાન કર્યું કેવી રીતે નુકસાન એટલે તો આપણે કે કેવી રીતે નુકસાન તો આ બધા સમજો આપણે અહંકારનું દ્રષ્ટાંત લઈએ કે સેવા હતી તો સેવા આપણને અહંકાર ઘટાડવા માટે આપી કે બધું પ્રભુના ચરણોમાં આપણને સમર્પિત કરતા આવડે આપણો અહંકાર કરતા ભાવ નષ્ટ થાય એને બદલે સેવા આટલું ઉત્કૃષ્ટ સાધન આપી કે મારો અહંકાર તો છેદાઈ જાય જો યથાર્થ રીતે સેવા કર્યો એને બદલે મેં શું કર્યું સેવાનો જ અહંકાર કર્યો સેવા કરીને જ અહંકાર કર્યો જે પ્રભુ મને આપ તારવાનું સાધન આપો છો તરવા માટે જે સાધન આપો છો એ જ હું ડૂબવાનું બનાવી દઉં છું ઓલા દ્રષ્ટાંતમાં તો શું હતું એ લોકો પાર નહીં પહોંચ્યા ત્યાંને ત્યાં જ રહ્યા પણ પ્રભુ હું તો શું કરું છું એ બોટમાં હોલ કરી દઉં છું મારી અણસમજણથી મારા અહંકારથી મારા આગ્રહથી મારી આસક્તિથી હોલ કરી દઉં છું અને એમાં ડૂબી જાઉં છું સૌ સાધન બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય એ શું કીધું છે સૌ સાધન કીધું બધા સાધન કર્યા આપણને એવું હોય ને કે આપણે સમજો આપણે ધ્યાન સાધના પટ્ટી નહોતી કરી તો ત્યાં સુધી આપણને ધ્યાન નહોતું આવડતું બરાબર છે તો ત્યાં સુધી આપણને એમ લાગે પણ બીજું બધું કરતા હતા રૂટીન જડ ક્રિયામાં કરતા હતા ક્રમ સ્વાધ્યાય બધું પણ આપણો પ્રોગ્રેસ તો થતો નહોતો તો ત્યારે આપણને એમ એક આશા હશે કે ઓકે હજી ધ્યાન મેં નથી કર્યું ને એટલે મારો પ્રોગ્રેસ નથી થતો કે આ ધ્યાન કરીશ પછી મારો પ્રોગ્રેસ થશે કે કાંઈક બાકી હતું એટલે આપણને એમ થતું કે એટલે મારો પ્રોગ્રેસ નથી થતો અહીંયા શું કીધું સૌ સાધન કરી લીધા છે છતાં બી પ્રોગ્રેસ નથી થયો રહ્યો ન કોઈ ઉપાય હવે કોઈ સાધન બચ્યું જ નથી કે હું કરું આપણે જ્યાં સુધી બાકી હોય ત્યાં સુધી કહેવું કે આ બધું ફ્લોપ ગયું આ કરીશ તો થશે સમજો આપણે હોય ભૂખ્યા હોઈએ તો આપણને એમ થાય કે ચલો ખાવાનું મળશે તો આપણી ભૂખ સંતોષાશે પણ રોટલી મળી ગઈ શાક મળી ગયું દાળ મળી ગયા ભાત મળી ગયા ફરસાણ મળી ગયું મીઠાઈ મળી ગઈ બધું મળી ગયું અને છતાં આપણે જો ભૂખ્યા રહ્યા તો પછી ભૂખ સંતોષવાનો ઉપાય શું એટલે હવે અહીંયા બતાવે છે હેલ્પલેસનેસ પ્રભુ આટલા મેં સૌ સાધન કર્યા એ બંધન થયા રહ્યો ન કોઈ ઉપાય મારા માટે કોઈ ઉપાય જ નથી રહ્યો સત સાધન સમજો નહીં આ બંધનરૂપ થયા એનું કારણ શું તો સાધનનું પ્રયોજન સાધનનું લક્ષ સાહેબે જે વાત કરી એમ શું છે એ જ હું સમજો નહીં કેવી રીતે કરવું જોઈએ એ હું સમજો નહીં આપણે ક્રમ કેટલા વર્ષોથી કરીએ છીએ પણ ખરેખર ક્રમ કેવી રીતે કરવો જોઈએ આપણે આ શિબિરમાં રિયલાઇઝ કરીએ છીએ કે જે આપણે હવે કનેક્શન અનુભવીએ છીએ એ પ્રભુમાં આવું તો આપણે એટલે આપણું તો હવે સદગુરુ આમાંથી આપણને હવે કાઢતા જાય છે કારણ કે ગ્રહી લીધો છે ને હાથ પણ મારી પાસ્ટ કેવું છે મારું પાસ્ટ કેવું છે કે હું સમજ્યો જ નથી આપે જે સાધન આપ્યા ઉપવાસ તો આપણે કેટલા ઉપવાસ કર્યા કેટલા બધા જીવન અર્પિત હૃદય અર્પિત કરતા હોય છે અઠાઈ કરતા હોય છે પોલ્યુશનમાં પણ આપણે ઉપવાસનો અર્થ શું કર્યો હતો ભૂખ્યા રહેવું આઠ દિવસ ખાવું નહીં એટલો જ પણ કનેક્ટેડ રહેવું ભગવાન સાથે આત્મા સાથે એવો ક્યાં આપણે અર્થ જ કર્યો છે એટલે હું તો પ્રભુ સત્સાધન સમજ્યો જ નહીં અને એટલે મેં વિપરીતપણે કર્યા અને એ બંધનરૂપ થયા સત્સાધન સમજો નહીં ત્યાં બંધન શું જાય જો હું સમજીને કરું તો એ બંધન જાય પણ હું સમજ્યા વગર કરું તો બંધન જતું તો નથી પણ પ્રભુ મેં બંધનને વધારે ઘાડ કર્યું સમજાયું એને તો બતાવ્યું પણ કૃપાળુદેવે મૂક્યું તો એ કેવી માસ્ટરી છે
આગળ બધે દોષની વાત કરી અને હવે દોષ ટાળવા માટે જે જે કરે છે એમાં શું ગડબડ કરે છે, આ બધી ગાથાઓ એની છે. સત્સાધન સેવ્યું પણ મૂક્યું નહીં, અભિમાન પાર ન પામ્યો અને હવે છેલ્લું બંધન થયું. એ વાત બરાબર સમજાય ગઈ કે એક એને કીધું ફેલિયર, અને એક ફેલિયર નહીં ઉલટું કમાણી નહીં અને વળી નુકસાન કર્યું. કેવી રીતે થાય એવી રીતે, તો અમે હવે ડરેલા જ રહીશું. કોઈ બી સેવા કરવાથી લાભને બદલે લાભ ન થાય એટલું જ અમે વિચારતા હતા, પણ આ તો નુકસાન બી. કે નુકસાન તારા કેરલેસનેસથી નહીં થાય, નુકસાન તું અહંકાર આદિ જૂઠ અહંકાર એવા દોષો ઊભા કરશે તો થશે. આ તરવાનું જ સાધન છે, એટલે આનાથી આનાથી તું ડરશે તો તું તારા આત્મકલ્યાણથી જ ડરે છે. એટલે એક તને બધી સાવધાનીની વાત કરે એ ડરવા માટે નથી, જાગૃતિ માટે છે. કારણ કે આ લોકોને તો બહુ પાછું ડરાવે, આમ કરે તો આમ થશે ને અનંત સંસાર વધશે. કે અનંત એના કરતાં પિક્ચર જોવા જઈએ તો કેટલો સંસાર વધશે, બે પિક્ચર જોયો તો કેટલો સંસાર વધે, થોડો. અને તું તો પાછું કહે છે કે આવું બધું સેવામાં ગડબડ કરે તો શું થાય, અને તો શું કરવું જોઈએ. જો આટલા તમે જાગૃત હોય ને તો આઈ ડોન્ટ થિંક ટી બ્રેકની જરૂર છે. બરાબર સમજતા આવડવું જોઈએ. તમને કોઈ બી એપ્લાયન્સનું પેલું એ વાંચો મેન્યુઅલ ને બધું, તો એમાં લખ્યું જોઈએ આમ કરશો તો આ નેગેટિવ થાય. વોર્નિંગ્સ બધી હોય તો વોર્નિંગ્સને જ મુખ્ય ન બનાવવાની હોય, વોર્નિંગ્સને નું ધ્યાન રાખવાનું હોય. તેવી રીતે સેવામાં આવું આવું ન થઈ જાય. બાકી આ સેવા જેટલો તમારો સંસાર કાપશે ને, તમે ભૂખ્યા રહેશો કે જાપ કરશો તો પણ જે ન થાય તે આ કરી શકશો. 30-30 દિવસ ભૂખ્યા રહીને, 30-30 દિવસ ભૂખ્યા રહીને બી જેટલો સંસાર કાપશો ને એટલું ગુરુ સાથેના એક ક્ષણના કનેક્શનમાં કર્મ કાપી શકશો. કરોડ રૂપિયાના દાનથી નહીં મળે ને, એટલા તમારા સાચા 3 આંસુ તમારો મોક્ષ માર્ગ કાપી શકશે, તમારો સંસાર ખલાસ. બીકોઝ આ તમારું મેન્યુફેક્ચરિંગ છે. પેલું તારા બાપનું છે, તું જે બી કરે તે આ આપમાંથી આવે, પેલું બાપમાંથી આવે છે. એટલે આની જરૂર છે, બરાબર સમજ્યા. તો એને કીધું ગભરાવાની જરૂર નથી, પણ ધ્યાન રાખવાની જરૂર છે. તલવારમાં પણ એવું હોય, ચપ્પુમાં બી એવું હોય, કાતર અમારી પાસે ફોરેનની કાતર છે પણ અમે સીધુંને આપતા નથી, ફોરેનની છે. એવી મસ્ત છે કે આમ આમ કાગળ ઉપર મૂકો નહીં ને કાગળના 2 ટુકડા. મહેનત નહીં કરવી પડે આ મૂકવાની, પણ એ જો પાછી આંગળી પર મુકાઈ જાય ને તો આંગળીના પણ 2 ટુકડા થઈ જાય. એટલે આ જેટલી સરસ કાતર છે એટલી જ ખતરનાક કાતર પણ છે. તો વાત એ તો બરાબર જ છે, તમે ફૂલ સ્પીડમાં જતા હો રસ્તા પર બી, તો જેટલું તમે જલ્દી પહોંચી શકો એટલું જ તમે જલ્દી પૂરું બી કરી શકો. એક જ ક્ષણમાં વેદના વિના મરી જાઓ તમે, વેદના વિના. તો સેવા પણ એવી જ કીધું, સેવા કેમ સત સાધન, કોઈ પણ સાધન. અહીંયા કીધું સૌ સાધન મારા કેસમાં તો બંધનરૂપ થયા છે અત્યાર સુધી. એને કીધું ને આ બધું પાસની વાત છે, આજથી નહીં અત્યાર સુધી, પણ આજથી હું થોડું થાય તો થોડું પણ પ્યોર કરવાની કોશિશ કરીશ. મેં સત્સાધન સેવ્યું જ નથી તો મારા દોષો કેવી રીતે જાય, મારા બંધન કઈ રીતે તૂટે, મારા દોષો કઈ રીતે જાય, મારી અશાંતિ કઈ રીતે ઓછો થાય, મારું નેચર કઈ રીતે બદલાય. બિકોઝ આઈ હેવ નોટ ડન એનીથિંગ. યોર ડાયરી શોઝ લોટ્સ બટ યોર આત્મા શોઝ નથિંગ હેઝ બીન ડન. કે 20 વર્ષથી અમે તો સત્સંગ કરીએ છીએ, 40 વર્ષથી અમારા ઘરે સંતો પધારે છે, અમે સામાયિક પ્રતિક્રમણ વગેરે કરીએ, પણ આ બધું અંદર થયું નથી, સત્સાધન રૂપે થયું નથી. મારો હું 4th સ્ટાન્ડર્ડમાં હતો, મને ટોન્સિલ્સનું ઓપરેશન કરવાનું હતું અને મને મારા ડૉક્ટર પાછા પ્રલોભન આપ્યું કે ટોન્સિલ્સનું ઓપરેશન થાય ને પછી તમને જેટલું ખાવું હોય એટલે આઈસ્ક્રીમ ખાઈ શકે, એક ન ખાઈ શકે હા આપણે, એ ઠંડુ ઠંડુ અડે અને તમને બળતરા થાય. હા પણ પેલું શરદીના કારણે આઈસ્ક્રીમ ખાવા મળે ને, અને આ ટોન્સિલ્સનું ઓપરેશન કરું તો ખાવા મળે તો મેં હા પાડી દીધું કે ચાલો કાઢી રાખવાનું. તો પછી હોસ્પિટલમાં દાખલ કર્યો, પછી કાઢ્યા કાઢ્યા ને આખા સડેલા ટોન્સિલ્સ મને બોટલમાં દેખાડ્યા, સડેલો એટલે એકદમ ગંદા. અને પછી કે હવે તમારે હાઇડ્રોજન પેરોક્સાઇડના કોગળા કરવાના દરરોજ, 3 દિવસ હોસ્પિટલમાં રહેવાનું અને પછી મારા કેસમાં 3 દિવસ. અને પછી કે જાઓ હાઇડ્રોજન પેરોક્સાઇડ એટલે H2O2, H2O એટલે H2O2 ઇઝ હાઇડ્રોજન પેરોક્સાઇડ. હવે શું એક્સ્ટ્રા હશે ઈશ્વર જ જાણે, આઈ એમ નોટ અ કેમિસ્ટ ઓર કેમિસ્ટ્રી સ્ટુડન્ટ.
તો પછી સામેની દુકાનમાંથી પપ્પા હાઇડ્રોજન પેરોક્સાઇડ લઈ આવ્યા અને પછી એના કોગલા હું દરરોજ નિયમિત રીતે કરતો. નિયમિત કર્યા છતાં 3 દિવસ પછી બતાવવા ગયો તો આટલું પસ થઈ ગયેલો એ આખું, એ મને દેખાય પછી આખું વ્હાઈટ 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 અહીંયા પસ અંદર ગલામાં, અને પછી ઇન્જેક્શન નાખી નાખીને પસ કાઢ્યું છે. પછી પાછળથી ખબર પડી કે એ હાઇડ્રોજન પેરોક્સાઇડ હતું જ નહીં, એ પાણી હતું, H2O જ હતું. જે થવું જોઈતું હતું એ થયું નહીં. તો સિમ્પલ સાયન્સ છે કે જે થવું જોઈએ એ કર્યું ન હોય તો તમને સારું તો ન થાય ને કોઈ વાર બગડે. નોર્મલી કોઈને આવું પસ થાય નહીં, એ બહુ સવારના આવે ને સાંજના તો નીકળી જવાનું હોય, એટલું સિમ્પલ ઓપરેશન છે. પણ યોગ્ય રીતે ન થાય તો દિવસો શું મહિના સુધી ચાલે. વાત સમજાય છે? તો કે મેં ઘણું બધું કર્યું પણ યોગ્ય રીતે ન કરું. તમે જુઓ કોઈ વાર રિવ્યૂ મિટિંગ લાંબી ચાલે, પ્રોજેક્ટ મિટિંગ 1.5 કલાકની હોય, રિવ્યૂ મિટિંગ 3 દિવસ પ્રિપેર કરવાના અને 3 વખત અને પાછી પોસ્ટપોન થયા કરે, પોસ્ટપોન નહીં કન્ટિન્યુ થયા કરે 3 દિવસ સુધી, કારણ કે પૂરી ન થઈ હોય 2 કલાક. આ તમને કરતાં જ આવડ્યું નહીં, તમે ઓપરેશન કરાવ્યું પણ તમે હાઇડ્રોજન પેરોક્સાઇડને બદલે બીજું જ કંઈકથી કોગલા કર્યા એટલે વધી ગયું, બગડી ગયું. બસ એટલી વાત અહીંયા કરી લખી દો. નંબર 1, સાધન ફેલિયર. નેક્સ્ટમાં સાધનથી નુકસાન, પોઈન્ટ નંબર 1 જ છે. એક્ઝામ્પલ, બોટ, રોપ, હોલ. બીજું એક્ઝામ્પલ, નો પ્રોફિટ એન્ડ લોસ. બીજો પોઈન્ટ, નુકસાન અનાવડતના કારણે. એક્ઝામ્પલ, તલવાર. એક્ઝામ્પલ, સેવાનો જ અહમ. પોઈન્ટ 3, ડીડ એવરીથિંગ, નથિંગ લેફ્ટ, સ્ટીલ નો પ્રોગ્રેસ. એક્ઝામ્પલ યુ કેન રાઇટ ધ્યાન, એક્ઝામ્પલ યુ કેન રાઇટ ફૂડ. લાસ્ટ પોઈન્ટ, સત્સાધન તેજ. સત્સાધન તેજ કે જેનાથી કનેક્શન થયું હોય. નેક્સ્ટ પોઈન્ટ, કનેક્શન ન થયું તો સત્સાધન તો સાધન કર્યું જ નથી. એક્ઝામ્પલ, ટોન્સિલ્સ. હે પ્રભુ, હે પ્રભુની છેલ્લી 3 કડી, 18મી કડી પર આપણે આવ્યા છે. પ્રભુ પ્રભુ લય લાગી નહીં, તો આગલી કડી સાથે કનેક્શન કે આટલી મારી ખરાબ હાલત, જે સાધન કર્યા એ બી બંધનરૂપ થઈ ગયા તો એનું કારણ શું? આટલી મારી ખરાબ હાલત કારણ શું? તો એના 3 જે મેઇન કારણ છે એ આ કડીમાં બતાવ્યા છે કે 1 તો પ્રભુ પ્રભુ લય લાગી જ નથી, 2 સદગુરુના ચરણે હું પડ્યો નથી, પડ્યો ન સદગુરુ પાય, અને દીઠા નહીં નિજ દોષો, કે મેં મારા દોષો પર ફોકસ જ નહીં કર્યું. હમણાં તો કન્ફેસ કરે છે, અત્યાર સુધી આટલું જે હું પરિભ્રમણ કર્યું પણ મેં દોષ તરફ દ્રષ્ટિ જ કરી. દરેક કારણને આપણે બ્રીફમાં સમજી લઈએ તો પ્રભુ પ્રભુ લય લાગી નહીં એટલે શું? કે પ્રભુ તમારા જેવી દશા મારે પ્રાપ્ત કરવી છે એવું મને મન જ નહીં થયું, જે માત્ર મોક્ષ અભિલાષ કહે છે. એટલે બેઝિક કે મને મુમુક્ષુતા જ જાગી નથી. અને આપણે જોઈએ તો કાંઈ બી આપણે પ્રાપ્ત કરવું હોય, સમજો મોક્ષ પ્રાપ્ત કરવો હોય, તો આપણે સંસારમાં બી જોઈએ કે રોલ મોડેલ જોઈએ આપણે, કે સમજો ક્રિકેટર બનવું છે તો કાંઈ રોલ મોડેલ, તો એ તો મોક્ષ પ્રાપ્ત કરવો છે તો કોણ રોલ મોડેલ છે? પ્રભુ, કારણ કે એમણે મોક્ષ પ્રાપ્ત કર્યો છે. તો મારે તમારા જેવા બનવું છે, મારે સચિન તેંડુલકર જેવા બનવું છે. એવું જેને ક્રિકેટનો બહુ શોખ હોય તો એને એવી રટણ હોય, લય એટલે રટણ, કે એવી મને ઝંખના કે મારે આવું પ્રાપ્ત કરવું છે. પ્રભુ પ્રભુ લય
લાગી નહીં કે મને એવો તડપ તડપ જાગી જ નહીં. સાહેબ આનંદગંજીની શિબિર હતી, એમાં જે લય લાગી ને જે તરસ લાગવી જોઈએ તડપ, તો એમાં ચોથું અભિનંદન ભગવાનનું સ્તવન, એમાં છે અભિનંદનજીને દર્શન તરસીએ. તો એ સમજાવવા માટે બહુ સરસ સાહેબે સત્સંગમાં જ કીધું કે આ તરસ તમે અનુભવવા માટે હવેથી 12 કલાક સુધી કોઈએ પાણી નહીં પીવાનું. ખાવાનું બધું જ, ખાવાનું જે ખાવું એ ખાવાનું, પણ પાણી નહીં પીવાનું. તો લિટરલી અમે ગણતા હતા કે 12 કલાક ક્યારે પૂરા થાય. તો એ જે તરસ હોય, કંઈક ખાઈએ છીએ તીખું ખાઈએ તો એ તો ઓર તરસ લાગે, તો એ ખાવાનું. અને તો એવી રીતે કે સંસાર મને ગમતો નથી, જે મોલું મને પાણી જોઈએ, મને સંસાર ગમતો નથી ને મને પ્રભુ જોઈએ, એવી લય મને પ્રભુ લાગી જ નથી. મારે તમારા જેવી દશા પ્રાપ્ત કરવી છે એવું મને મન જ થયું નથી. અને કેવી લય લાગવી જોઈએ. રાધા હતી, એકવાર દોડતી દોડતી જતી હતી, એકવાર દોડતી દોડતી જતી હતી, કૃષ્ણ 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 એ જ રટન. રાધાને બીજું શું જોઈએ? કૃષ્ણ સિવાયને બીજું શું જોઈએ? કૃષ્ણ 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 દોડતી જતી હતી. જાય છે, પછી થોડો ટાઈમ જાય છે, પછી પાછી આવતી હોય છે, ત્યારે બી રટન કરતી હોય છે. રાધા ક્યાં, રાધા ક્યાં, રાધા ક્યાં? કોણ રટન કરતું હોય છે? રાધા જ, કૃષ્ણ નહીં. જતા શું હતું? કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, આવતા રાધા ક્યાં, રાધા ક્યાં, રાધા ક્યાં. કેમ? કે રટણ એવું હતું કે કૃષ્ણમય બની ગઈ, પોતે જ ભૂલી ગઈ કે એવું. તો આપણે ક્યાં એવું પ્રભુ પ્રભુ લઈ લાગી છે? આપણે તો પ્રભુ પાસે બી બીજી વસ્તુઓને માંગીએ છીએ. પ્રભુ ક્યાં માંગ્યા છે આપણે? કે પ્રભુ તમારી સાથે એકતા, એવું ક્યાં માંગ્યું છે? આપણે તો પ્રભુ પાસે બી આપણી બધી ઈચ્છાઓ પૂરી થાય એવું માંગીએ છીએ. બાળક બી હોય, સમજો બાળક છે, નાનું બાળક છે, અને એ રડે. માતાને કિચનમાં કામ કરવું છે, માતાને કિચનમાં કામ કરવું છે, તો શું કરશે? રડે છે તો થોડા રમકડા એની આજુબાજુ મૂકી દેશે, એ થોડો ઓક્યુપાઈડ થઈ જાય અને પછી એ પોતાનું કામ કરે. પણ બાળક કોઈવાર એવી પોખતાણીને રડે કે રમકડાથી બી શાંત ન થાય, તો શું માતાએ કરવું પડે? પોતે જ એને હાથમાં લેવો પડે કે હવે એના વિના કોઈ છૂટકો નથી. એવી રીતે આપણે જો આ સંસારની વસ્તુઓમાં સેટિસ્ફાય થઈ જશું તો આપણને પ્રભુ નહીં મળે. આપણે એવી લય લગાવવાની છે કે પ્રભુએ આપણને હાથમાં લેવા જ પડે, અને એ તો રેડી જ છે. આપણી લયની વાર છે, આપણી પોકારની વાર છે. એટલે પ્રભુ પ્રભુ લય, પ્રભુ મને આવો તમારા માટે રટણ, આવું આસક્તિ મને જાગી જ નહીં. પડ્યો ના સદગુરુ પાએ, આવું બધું મને કેવી રીતે જાગે? તો હું સદગુરુનું શરણ લઉં. તો પડ્યો ના સદગુરુ પાએ એટલે અહીંયા ચરણ, ચરણ અર્થ થાય છે પાએ, જો આપણને ન ખ્યાલ આવતો હોય તો. તો જ્યારે આપણે સદગુરુનું પ્રભુ જેવી દશા પ્રાપ્ત કરવી છે તો એના માટે શું જોઈશે? સદગુરુનું શરણ, સદગુરુની આજ્ઞા. હું કાંઈ જાણતો નથી એવા ભાવ સાથે આપણે સદગુરુના ચરણમાં ઝૂકવું પડશે. આપણે કોઈ વાર સદગુરુનો સમાગમ તો કરીએ છીએ, પણ આખી બહુ વાત થઈ ગઈ કે આપણે અહંકાર તો એમનો એમ જ રાખે છે. આપણે વિનયપૂર્વક એ સદગુરુના અહીંયા પાએ પડ્યો, પાએ પડવું એટલે શું? અહીંયા વિનયની વાત આવે છે કે મેં વિનયપૂર્વક તમારું આરાધન કર્યું નહીં. પડ્યો ન સદગુરુ પાય, એટલે પ્રભુ જેવી દશા પ્રાપ્ત કરવી છે તો એના માટે શું કરવું પડે? સદગુરુને સમર્પિત થવું પડે. તો એ બી મેં નહીં કર્યું. અને સદગુરુ પ્રત્યે વિનય જાગવા માટે શું જરૂરી છે? કે જો આપણી આપણી ખરાબીનું ભાન થાય તો સદગુરુ પ્રત્યે વિનય જાગશે કે હું આવો છું, હું આવા દોષોથી ભરેલો છું. તો આપણને સદગુરુનો મહિમા જાગશે કે ઓ સદગુરુ તમે તો કેટલા પવિત્ર છો, તમે કેટલા પ્રસન્ન છો. તો આપણે તો એ બી મેં નહીં કર્યું. પ્રભુ પ્રભુ લઈ લાગી નહીં, સદગુરુના પાયે નહીં પડ્યો, ને એનું જે સાધન છે તો મેં મારા દોષ જોયા નહીં. કે હું મારા દોષ જોઉં તો મને સદગુરુના ચરણે પડવાનું મને તો ખબર પડે કે હું કેટલો હલકો છું, હું કેટલો નાલાયક છું, ખબર પડે તો આપણે સદગુરુના પાયે પડીએ. પણ મેં મારા દોષ જોયા જ નહીં. દીઠા નહીં નિજ દોષ. તો ત્રણ વાત છે અહીંયા. દીઠા એટલે જોયા, જોયા જ નહીં, નિજ પોતાના, અને દોષ. પહેલાં તો આપણે આપણી વાત કરીએ તો આપણે આપણા ગુણો જ જોતા હોય છે. હું આવો, હું આવો. તો પહેલાં તો શું જોવાનું કીધું? દોષ. પછી નીચ કે પોતાના. આપણે દોષ જોવામાં એક્સપર્ટ તો છીએ. કેમ? સેમાં? બીજાના. કે બીજાનો આપણે આમ માઇન્યુટથી માઇન્યુટ દોષ આપણને ખબર હોય, પણ મેં મારા દોષ પ્રભુ જોયા જ નહીં. અને દોષ બી હોય તો આપણે પાછું જસ્ટિફાય કરીએ, બીજાને બ્લેમ કરીએ, બીજા પર આપણે થોપવાનું ટ્રાય કરીએ. કે સમજો આપણે બે ફ્રેન્ડ છે, એક નીચે ઊભો છે અને એક ઉપરથી ચાવી ફેંકે છે અને ઓલાએ કેચ કરવાની છે, અને એ કેચ ન કરી શક્યો બરાબર, એને કેચ કરતાં આવડ્યું નહીં અને ચાવી નીચે પડી ગઈ. તો આપણી જનરલ ટેન્ડન્સી શું હોય? બરાબર ફેંકવું જોઈએ ને. આપણે એવું કહીએ છીએ
કે એને આપણે બ્લેમ કર્યા હોય છે. એટલે પર દોષ જોવાની આદત છે આપણને. પોતાના દોષ તો મેં જોયા જ નહીં, દીઠા અને દીઠા એટલે જોવા. અને પરમકૃપાલદેવ આપણે ઇન્ટ્રોસ્પેક્શનમાં બી આપણને આપણા દોષો પકડાય, પણ પરમકૃપાલદેવ તો આપણી પાસેથી હાયર એક્સપેક્ટેશન રાખે છે કે જ્યારે દોષ ચાલતો હોય ત્યારે આપણને ખબર પડી જવી જોઈએ. ત્યારથી જ આપણે બધું આપણે બિગિનિંગ તો ઇન્ટ્રોસ્પેક્શનથી જ થશે કે જ્યારે દોષ થઈ ગયો પછી વિચારો કે આનું કારણ શું છે અને પછી આપણે રિયલાઇઝ કરીએ. પણ શું આપણે આખી જિંદગી એમ જ જીવવું છે? નહીં. આપણે ચાલકા કે નુકસાન કરી કરીને કેમ શીખવું છે? એકવાર નુકસાન શીખ્યા કર્યું એમાંથી એવું શીખીએ કે પછી દોષ ચાલતો હોય તો બી. એકદમ સરળ એક દ્રષ્ટાંત છે, એના દ્વારા આપણને આ સમજાઈ જશે કે સમજો આપણે કાર ચલાવતા હોઈએ અને એક્સિડન્ટ કર્યો આપણે, તો એક છે કે આપણે ખબર પડે કે જો હું આટલી સ્પીડ રાખું છું તો પછી મારો કંટ્રોલ નથી રહેતો અને મેં મારો એક્સિડન્ટ કર્યો, તો આપણે પછી વિચારવું જોઈએ કે ઓકે ધીસ ઇઝ માય લિમિટ, ધીસ ઇઝ માય કપેસિટી, મારે આ ટર્નિંગ પર તો થોડા સ્લો થઈ જવું જોઈએ, એ બધું આપણે સ્ટડી કરીએ. પણ બીજી વાર જ્યારે આપણે કાર ચલાવવા બેસીએ તો ત્યારે બી આપણે એ જ સ્પીડ પર ચલાવશું કે પછી પાછો એક્સિડન્ટ થાય અને પાછું આપણે ઇન્ટ્રોસ્પેક્શન કરવા બેસીએ? નહીં. બીજી વાર જ્યારે કાર ચલાવતા હશું ત્યારે એ યાદ કરશું આપણે કે આવું હું કરું છું તો આ દોષ થાય છે, એક્સિડન્ટ થાય છે. એવી રીતે કે જો હું આવું કરું છું તો મારો દોષ થાય છે. એટલે દીઠા કે વેન ઇટ ઇઝ ગોઈંગ ઓન, એટલી અવેરનેસ આપણે તો કે ત્યારે જ આપણે એમાંથી અટકી જઈએ. એટલે દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ ઉપાય, કે જો હું આ બધું કરું જ નહીં તો તરવાનો કોઈ ઉપાય જ નથી. આ બધા શું છે? તરવાના ઉપાય છે. પ્રભુ પ્રભુ લઈ લગાવી, સદગુરુના ચરણે પડવું, એમનો વિનય રાખવો અને પોતાના દોષ જોવા. પણ મેં પ્રભુ મેં તો આ કાંઈ કર્યું નહીં તો હું કેવી રીતે તરી શકું? મારો તરવાનો કોઈ ઉપાય જ નથી. બધું જ એકદમ સ્પષ્ટ એને કહી દીધું છે. હું ખાલી એ જ પોઈન્ટ રિપીટ કરું કે તમે બરાબર સેટ કર્યા કે નહીં. તરવાના અનેક ઉપાયોમાંથી મુખ્ય ત્રણ ઉપાય, બચવાના ત્રણ સાધન બતાવ્યા. એવો અદ્ભુત પરમાત્મા માટે પ્રેમ જાગે કે પૂતગલ માટે નહીં, સંસાર માટે નહીં, વસ્તુ વ્યક્તિ માટે નહીં, તો એ લીનતા નહીં, લયતા, લયની વાત કરીએ ને, પ્રભુ પ્રભુ લય લાગી નહીં, ડિઝોલ્વ. જોકે તમે બોલતા જ આવ્યા છો સાંડી સ્કિટમાં, મર્જ, ડિસ્ટ્રોય, ડિઝોલ્વ, જુદા રહે અને ત્યાં ફોકસ્ડ રહે ઇઝ વન થિંગ. યુ હેવ ટુ સ્ટાર્ટ દેટ વે. સેપરેટ છે પણ ફોકસ રહીએ આપણે. કોઈને આપણે કહે કે તમે જ્યારે આગળ જાઓ ને, આઈ વિલ ફોલો યુ, તો આપણે એને જોયા તો કરવું જ પડે ને, કે પછી એ ચાલ્યો જાય ને તું પછી આવે ને કે ક્યાં ગઈ પેલી ગાડી, તારી નજર એના ઉપર જ હોવી. આ લીનતા છે, લયતા નથી. લયતા એટલે તું એની ગાડીમાં બેસી જાય. ઇઝી કયું છે? બેટર કયું છે? એટલું ઇઝી નથી. પોતાનું નામ રૂપ, પોતાના ગમા અનગમા, પોતાના કોન્સેપ્ટ, આ બધાને આવી રીતે ડિસ્ટ્રોય કરીને એની ગાડીમાં બેસવું, સુખ બહુ છે પણ એ ભાન નથી. એટલે ગાંડા કાઢી છે. એક જણને મારે સંતોષ ઉપર કહેવાનું હતું, નાનો છોકરો હતો, કે સંતોષ રાખ. કે બાપા સંતોષ રાખો એટલે કેવો રાખો? મેં કીધું સંતોષ એટલે તમને નિત્યક્રમ કરવાનો કેવો સંતોષ છે? તમને થોડો બી વધારે કરવાનું મન થાય છે? તમને પાંચ માળા નહીં, ત્રણ માળા આપવી હોય તો તમને ચોથી માળા કરવાનું મન થાય છે? તમને એક માળા આપવી હોય તો બીજી માળા, કેવો સંતોષ છે ને? એક કરવી જ હોય, કારણ કે તમને એમ થાય હવે આટલું તો કરીએ જ, આટલા પાપ સામે. પણ સંતોષ કે આનાથી વધારેની ઈચ્છા જ થતી નથી, રાઈટ? આ બધું મેં તોડાવી નાખ્યું છે આ શિબિરમાં, એ વાત અલગ છે. પણ તમને ધર્મ પ્રવૃત્તિમાં જેવો સંતોષ છે એવો સંતોષ તમે સંસારમાં લાવો. અને શેર માર્કેટમાં લોસ થાય તો બી ત્યાં જ પાછું મહેનત કરીને પૈસા કમાવાનું, એક કંજૂસને જેટલો પૈસા માટે પ્રેમ છે એટલો પ્રેમ તમારે પરમાત્મા માટે લાવો. ઇન્ટરચેન્જ જ કરવાનું છે, જેવા છો તેવા જ રહો. હવે ઇઝી છે કે આ બી ડિફિકલ્ટ છે? અપૂર્વને લાગે છે આ ઇઝી છે, આના માટે આ ઇઝી છે, પણ જેનો દ્રઢ નિશ્ચય છે તેના માટે. ને તો જેનો હજી નિશ્ચય, કૃપાળુદેવ કે બીજો કોઈ અંતરાય જ નથી, મુખ્ય અંતરાય જીવનો અનિશ્ચય છે. હજી એને જીવનમાં શું જોઈએ છે એ જ નક્કી નથી થયું, બાકી કશું ડિફિકલ્ટ નથી. બટ ધીસ વન થિંગ ઇઝ વેરી ડિફિકલ્ટ.
એ જો કોઈ પ્રભુ કૃપાથી આપને કોઈ કરાવી આપે ને, એક નિશ્ચય, એક ડિરેક્શન પકડી આપે ને, તો સ્પીડ ઇઝ નોટ અ પ્રોબ્લેમ. એવરી શિબિર કેન ઇન્ક્રીઝ અ સ્પીડ, પણ ડિરેક્શનના જો ઠેકાણા ન હોય. એવરી યર આઈ ફીલ કે આફ્ટર ધ શિબિર મેની પીપલ આર નાવ વેરી ક્લિયર અબાઉટ ધ ડિરેક્શન ઇન લાઈફ એન્ડ ફોકસિંગ ઓલ્સો ઇન્ક્રીઝીસ આફ્ટર એવરી શિબિર. ઇટ હેપન. બટ પાછું એ પણ છે કે નોટ એવરી વન, એ બી છે. સમ પીપલ ટેક યર્સ, સમ પીપલ ટેક લાઈફ, સમ પીપલ ટેક કેટલા ભવચક્ર, એક ભવચક્ર 84 લાખ ભવ, એવી કેટલા ચક્કર સુધી નક્કી નથી કરી શકતા. તો એને એક તો પ્રભુ લઈને દશાની ઈચ્છા, દશાની ઈચ્છા હોય તો દશાવાનની ઈચ્છા, એટલે તમારા રોલ મોડલની ઈચ્છા, એટલે એમાં પરમાત્મા આવે છે, કારણ કે પૂર્ણતા પ્રાપ્ત કરી છે એટલે. અને પછી રાધાનું દ્રષ્ટાંત આપ્યું, બાળકનું દ્રષ્ટાંત આપ્યું, વેરી ક્લિયર. પછી કીધું કે જેને અમે જાણતા નથી, જેને અમે જોયા નથી, એવા પરમાત્મા માટે આટલો પ્રેમ કેવી રીતે આવે? ગ્રેટ ગ્રેટ ગ્રેન્ડફાધર માટે કેવી રીતે આવે, જેનું નામ પણ તમારે વ્યવસ્થિત યાદ રાખવું પડે? એટલે તમે કહેશો આ પ્રભુ લઈ આવી જાય તો કામ થઈ જાય, પણ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે કોઈક જોઈએ અમને, જેની આંખમાં અમને પ્રેમ દેખાય, જે અમને રિસ્પોન્ડ કરે એવા અમને જોયે, એટલે તરત બીજું કૃપાદેવ પાછું સહેલું જ કરી આપે છે. તો કે પડ્યો ન સદગુરુ પાય, તો કે એક સદગુરુ. અજ્ઞાન પરમાત્મા દૂર કરી શકે, કારણ કે પરમાત્માના વચનામૃત આપણી પાસે શાસ્ત્ર રૂપે છે, એ શાસ્ત્રનો અભ્યાસ કરે એટલે અજ્ઞાન દૂર થાય. આસક્તિ દૂર કરવા માટે ગુરુ જોઈએ, અને અહંકાર દૂર કરવા માટે પ્રત્યક્ષ ગુરુ જોઈએ. પરમાત્મા અજ્ઞાન તોડી શકે, એટલે પરમાત્માની ભક્તિથી અજ્ઞાન તૂટે, પણ આસક્તિ અને અહંકારમાં પાછું રહી જાય છે. કારણ કે જરા અજ્ઞાન તોડે પરમાત્મા, આસક્તિ છૂટે ગુરુ, પણ અહંકાર તૂટે પ્રત્યક્ષ ગુરુથી. અને જેના જેના ચરણમાં પડ્યું, એટલે પડ્યોના સદગુરુ પાય, ખાલી સદગુરુની સાથે સાથે ચાલે તો નહીં થાય. સદગુરુના એકદમ શીશો જેવું છે, એક જો નીચે જાય તો બીજું ઉપર જાય ને, એટલે ત્રીજો ઉપાય બતાવ્યો કે આવો પ્રેમ સદગુરુ માટે કેમ નથી આવતો, કે આમ ઝૂકી જઈએ. જાણે એના દીન શિષ્ય છે, પ્રભુશ્રીજી જ્યારે બી પત્ર લખે તો દીન દાસ, તમારો દીન શિષ્ય લલ્લુ, એવી રીતે બોલે. કેટલી લઘુતા આવી જાય, પોતે જાણે એક રાય છે અને સામે ગિરુવા છે, પર્વત છે. એવો ભાવ ક્યારે આવે? તો કે દીઠા નહીં નિષ્દોષ, જ્યાં સુધી દોષ નહીં દેખાય ત્યાં સુધી એમના ગુણનો મહિમા નહીં થાય, તો એમની દશાનો મહિમા ન થાય, તો એમનો મહિમા ન થાય. એટલે આખું આ ઇન્ટરલિંક તમે બતાવ્યું કે પ્રેમ જ વધારો, પ્રીતિ વધશે તો ત્યાં ઘટશે. એ ડિફિકલ્ટ લાગે તો કોઈ સદગુરુના ચરણમાં પણ, સદગુરુ મળ્યા પછી બી અહંકાર ઝૂકતો ન હોય તો તમારા નિજ દોષને પક્ષપાત વિના, એટલે જસ્ટિફિકેશન વિના, સ્વ બચાવ વિના, તમે તમારા દોષ જોશો કે આમ દીઠા નહીં નિજ દોષ. એ બી બહુ પરફેક્ટ હતું, પોતાના બીજાના નહીં નિજ, પોતાના ગુણ નહીં દોષ, અને દીઠા એટલે એને બહુ પરફેક્ટ વાત કરી. એકવાર તમારો એક્સિડન્ટ થઈ ગયો, એને બરાબર તમે સ્ટડી કર્યું, એનાલાઇઝ કર્યું, નક્કી કર્યું કે ધીઝ વધ રીઝન્સ, એવી રીતે નેક્સ્ટ ટાઈમ પછી યાદ કરવાનું એટલું નહીં, તમારે બ્રેક મારવા જેટલો પુરુષાર્થ હોવો જોઈએ. એક્સિડન્ટ પછી નહીં, એક્સિડન્ટ જ બચવો જોઈએ. તો ચાલતા દોષ વખતે જો તમે દીઠો એટલે જુઓ કે ઓ આ તો મારો અહંકાર છે. કાંઈક એવું બને કે ગઈકાલે સેમ ચીજ કરો એન્ડ યુ આર રાઇઝિંગ, આજે એ જ કરો છો તો યુ આર ફોલિંગ. એટલે આ એવરી ટાઈમનું દીઠું જોવું પડશે, આ યાદ કરવાનો માર્ગ નથી, જોવું પડશે આજે શું છે, આજે આ ધરવા પાછળનું શું રીઝન છે, આજે આ કરવા પાછળ શું છે. કોઈકવાર કોઈક ચીજ ગુપ્ત કરવી બેટર છે, અને કોઈકવાર કોઈક ચીજ પ્રગટમાં બધાની વચમાં કરવી બેટર છે, બંને છે. કોઈ પણ ચીજ માટે કમાન્ડમેન્ટ્સ નહીં ચાલે, આ આમ જ કરવાનું, આ આમ જ કરવાનું. એટલે અહીંયા કૃપાવતી દીઠો શબ્દ આ આખી ગાથાનો સૌથી મહત્વનો શબ્દ. એવરી ટાઈમ યુ હેવ ટુ બી ઓન એલર્ટ. હવે પેલા ચિન્મય કે બાપા બીજું મને કંઈ નથી, પણ હું ગડબડ કરી નાખું ગાવામાં એન્ડ ધેન યુ ગેટ ડિસઅપોઇન્ટેડ, એટલે આ પણ હેવ આઈ વોઝ આઈ ડિસઅપોઇન્ટેડ એની ટાઈમ, હેવ આઈ શોન માય ડિસઅપોઇન્ટેડ? એનું જ મંડું માને, એને એમ લાગે કે સાહેબ વિલ બી ડિસઅપોઇન્ટેડ, એને ગભરાય અને દુઃખી, પણ મેં કંઈ કર્યું જ નથી. મને સેપરેટ રાખો ને, તમારા ખ્યાલને સેપરેટ રાખો. કેટલી વખત તમને લાગે તમારું બહુ સારું છે ને મને ન લાગે, તો એ પણ સેપરેટ રાખો. ને કેવા લાગે તમે બહુ ખરાબ છો પણ મેં તમને કીધું જ નથી તમે ખરાબ છો,
મેં કીધું જ નથી. તો તમે તમારી જાતને કીધું એ મારા નામે કેમ ચડાવો છો? યુ ટોલ્ડ યોર સેલ્ફ કે યુ આર નોટ ડુઈંગ પ્રોપરલી, બટ આઈ હેવન ટોલ્ડ બીકોઝ આઈ એમ લુકિંગ એટ સમથિંગ એલ્સ. અને આજે તને સ્ટેજ પર કાલે ઝાપટ બી મળે. આસ્ક એવરીવન કે આજે કોઈ ભૂલ કરો ને તમે સાથે લંચ કરવા મળે, અને કાલે ભૂલ કરો ને તમારી શિબિર જ કેન્સલ થઈ જાય. અને મજા આવે કે નહીં? કારણ કે આ વખતના ડિફોલ્ટમાં શું થશે એ તમને ખબર ના હોય. તમને તમને થાય કે આ બાપાનો મૂડ આજે સારો છે, આજે ડિફોલ્ટ કહી દો તો ફટ કહીને શિબિર કેન્સલ થઈ જાય. ના, તમને ખબર નથી કે તમારી આ ભૂલ એ હોડીમાં કાણું છે કે એમને રંગ ઉખડી ગયો છે, પોપડો નીકળી ગયો છે. તમને લાગે કે હવે આટલી ભૂલ તો એમાં શું, પણ મને એમાં મોટું પતન દેખાતું હોય તો મારે એને મોટી પનિશમેન્ટથી બાંધવું પડે. તમારે એટલું 100% સમજવાનું, ધીસ ઇઝ નોટ હેટરેડ, ધીસ ઇઝ ઓનલી એન્ડ પ્યોર લવ. એટલે ઇફ યુ સપોર્ટ મી, તમને બી ખ્યાલ આવે કે ના આ વાત બરાબર છે, આ ચાલે જ કેવી રીતે? આપણે બે મળીને પેલાની પત્તર અંગી નાખવાના કોની, મારે ને નેમીને મળીને પાછોની નથી ઉડાવવાની, મારે નેમીને મળીને એના દોષોની ઉડાવવાની છે. શું તમે મારા પક્ષમાં આવી જાઓ ને, તમે કેમ પેલા પક્ષમાં ચાલ્યા જાઓ છો? આપણે બે મળીને પેલાને સીધો કરી નાખીએ. પેલો શું, અહંકારને સીધો કરી નાખે, વાસનાને સીધો કરી નાખે. અને તમે જો એ પક્ષમાં રહીને કેટલી મજા આવે, હું તમને ફાયર કરતો હોઉં ને તમે બરાબર છે સીધો કરી નાખો સાહેબ, કોઈ બીજો સાંભળે ને તો એને એમ લાગવું જોઈએ કે આ કોઈ થર્ડ પર્સનની વાત કરી રહ્યા છે. આ બે મળીને કંઈક મોટો પ્લાન બનાવી રહ્યા છે કોઈને ખલાસ કરવા. એને ઉગાડો પાડી દો સાહેબ, અને આ કરી દો સાહેબ, એને બહુ કરતા બુદ્ધિ છે, એને કાઢી નાખો સાહેબ. તમારે મને સજેસ્ટ કરવાની છે ને, આજે વિડીયો ડિપાર્ટમેન્ટ બધું લાવે ને કે સાહેબ સિલેક્ટ કરો, તમારે કહેવાનું સાહેબ ચારેક પનિશમેન્ટ લાવ્યો, તમે સિલેક્ટ કરો, તો આપણા બે વચ્ચે પ્રેમ બહુ વધશે. તમારે લઈ આવવાનું ને હું સિલેક્ટ કરું. રાધર આઈ વોન્ટ કે યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધ લોસ પોસિબલ ઇન ધીસ અવગુણ. એકાદ શિબિર જાય તો વાંધો નથી, એકાદ ટ્રીપ જાય તો વાંધો નથી, તમારી આ મેઇન ટ્રીપ ફેલ ન જવી જોઈએ. હવે જો આપણા બેની દ્રષ્ટિ જુદી હોય ને, તમારી દ્રષ્ટિ ખાલી આટલી હોય ને મારી દ્રષ્ટિ આટલી હોય, એટલે આપણા વચ્ચે ક્લેશ થયા છે, પછી તો શ્રદ્ધાથી સમર્પણથી તમે પ્રેમથી એકવાર નમી પડો એ વાત અલગ, પણ પોતાના દોષ જઈને જે સદગુરુ પાસે પડવાની ને પરમાત્માને પ્રેમ કરવાની મજા છે, એ તમે એના એક્સપિરિયન્સમાં જોઈ લીધું કે નહીં? કે પોતે પહેલાં પોતાના દોષ જોયા, પછી તરત જ સદગુરુ નમ્યા, તો પાયદુનીના મંદિરમાં એને પરમાત્મા સાથે પ્રેમ જાગ્યો. હાઉ કેન યુ સે એઝ યંગસ્ટર્સ કે અમે દેરાસરમાં નિયમ નહોતો ને ગયા, અને ગયા અને પાછા ખાલી દર્શન કરીને નીકળ્યા નહીં, અમે બેઠા અને અમે બેઠા ને અમે રડ્યા. હાઉ કેન યુ સે ધીસ? યુ આર જીવન અર્પિત, યુ આર નોટ આત્માર્પિત. તો કે આત્માર્પિત માટે ભલે રૂલ હોય, અમારા માટે તો આ નેસેસિટી છે. પોતાને બિલકુલ ઓછા નહીં સમજતા, ડોન્ટ ટ્રાય ટુ બી આત્માર્પિત, ટ્રુ બી અ ટ્રુ હૃદય અર્પિત એન્ડ એવરીથિંગ વિલ ફોલો. લખી દો ચાલો. નંબર વન, પ્રભુમય ડેશ દશાની ઈચ્છા ડેશ રોલ મોડલ ડેશ લાઈ રેકેટ સિટિંગ ઇન હિઝ કાર લઈ, મેં કીધું લઈ લાઈ બ્રેકેટ સિટિંગ ઇન ધીસ કાર નોટ ફોલોઈંગ હિઝ કાર, એટલે એમની વાત છે. યુ હેવ ટુ ફર્સ્ટ ફોલો. ડેશ સંતોષ ઇન વર્લ્ડલી મેટર્સ લાઈક સંતોષ ઇન નિત્યક્રમ. ડેશ લવ ફોર ગોડ લાઈક લવ ઓફ અ માઇઝર. સદગુરુના ચરણે પડવું. થ્રી દીઠા ડેશ હોય ત્યારે જોવું, દોષ હોય ત્યારે જોવું અને બ્રેક મારવી.
નેક્સ્ટ નિજ પોતાના બીજાના નહીં. અને ત્રીજું દોષ, દોષ જોવા એટલે કે અવગુણ જોવા, પોતાના દોષો જોવાના. આપણે પહેલાં ઉપાયથી સ્ટાર્ટ કરીએ, પ્રભુ પ્રેમ જગાડવા માટે સદગુરુના ચરણે પડવું, સદગુરુના ચરણમાં પડવા માટે પોતાના દોષ જોવાનુંથી શરૂ કરવું. અને એ જ્યારે જોવાનું શરૂ કરીએ તો વોટ ઇઝ ધ ફર્સ્ટ ફિલિંગ વિચ વિલ કમ ટુ યુ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન નેક્સ્ટ ગાથા. લિંક બાપાએ સમજાવી દીધી છે. તો અધમાધમ, અધમમાં બી અધમ, તો કેવી રીતે? તો અધમ એટલે શું? તો હું દોષ કરું છું. હવે એ ફાળ પડે છે, આ જે ભક્ત છે એને ફાળ પડે છે કે હું દોષો જોવા લાગું છું. તો હવે ફાળ પડે કે હું અધમ તો છું જ, કે કારણ કે હું આટલા બધા દોષો કરું છું, પણ અધમમાં અધમ કેમ છું? કારણ કે સદગુરુનો આટલો સત્સંગ, આટલો ઉપદેશ, આટલી આજ્ઞા, આટલા ઉપકાર થવા છતાં હું દોષ કાઢવાની મહેનત કરતો નથી, એટલે હું અધમમાં અધમ. કે મને આટલું બધું મળ્યું છે છતાં બી હું દોષ કાઢવાની મહેનત કરતો નથી, અધમા ધમ. અને હું દોષ કાઢવાની મહેનત તો કરતો નથી, શું કરું છું? દોષ છુપાવું છું. કોનાથી? મારા ઉપકારી સદગુરુથી. આપણે ડૉક્ટર પાસે જઈએ અને આપણા દોષ આપણે શું થયું છે છુપાવીએ, તો આપણી ટ્રીટમેન્ટ કેવી રીતે થાય? અહીંયા તો એમને બધું ખબર છે, પણ આપણું કર્તવ્ય તો છે ને કે આપણે આપણા દોષો. તો હું દોષ અધમમાં અધમ કેમ? તો દોષ તો કરું છું પણ દોષ છુપાવું છું. એટલું જ નહીં, પ્રભુ હું તમારી આગળ જૂઠું બી બોલું છું, ગુરુ આગળ જૂઠું બી બોલું છું. અને આ જૂઠનું આપણે આપણા અટેન્ડન્સ શીટમાં ડિફોલ્ટ વખતે આપણે જૂઠું બોલતા હોઈએ છીએ, પણ એનું શું પરિણામ આવશે આપણને ખબર નથી. એ જૂઠું બોલીએ તો જેમ પાગલપણ થઈ શકે, ડિસ્લેક્સિયા થઈ શકે, આપણને મેન્ટલી રિટાર્ડેડ થઈ શકીએ, ભિખારી ગરીબાઈ, આ બધા એના પરિણામ છે. આ બધા પરિણામ છે. અને મેન તો હું તમારાથી કટ ઓફ થઈ જઈશ, કારણ કે જો કોઈ બી સંબંધનો આધાર શું છે? વિશ્વાસ. તો પ્રભુ હું દોષ તો કરું છું, દોષ છુપાવું છું, એના માટે જૂઠું બોલું છું, પ્રભુ તો પછી હું અધમાધમ છું. અધમ વર્ડ મારા માટે ઇનફ નથી, પ્રભુ હું અધમાધમ છું. તમે આટલા ઉપકાર કરો છો તો આ ઉપકારી પ્રત્યે બી મારા કેવા પરિણામ છે? ઉપકારી પ્રત્યે બી મને શંકા જાગે છે, મને સંકલ્પ વિકલ્પ જાગે છે, મને વિરોધ પરિણામ જાગે છે, મને આવું કેમ કરે છે એવા ભાવ જાગે છે, તો હું અધમાધમ છું. કોઈ વાર આપણે જોઈએ છે કે કોઈ નાનું બાળક હોય તો ઘણી વાર માતાને લાત મારતું હોય એવું જ. તો પ્રભુ હું બી આપને આ લાત જ મારી કહેવાય, કે આપણે આવા ખરાબ ભાવો કરીએ આપણા ઉપકારી પ્રત્યે, તો અધમમાં અધમ. આનાથી હલકા ભાવ શું હોઈ શકે? જે આપણા પર ઉપકાર કરે એના માટે આપણે ખરાબ ભાવ થાય, પ્રભુ હું આવો છું અધમાધમ. પછી હું દોષ તો કરું છું, દોષનું અભિમાન બી કરું છું. અધમ એટલે દોષ કર્યો, અધમાધમ દોષનું અભિમાન કરું છું. કે આપણે જોઈએ કે ઘણીવાર આપણે ગુસ્સો કરીએ તો દોષ, પણ આપણે એનું અભિમાન થાય કે જો એને કેવો સીધો કરી દીધો, કેવું એને સંભળાવી દીધું. એક્ઝામમાં આપણે કોપી કરીએ તો એને આપણે એ દોષ, અને પાછું એને આપણે આપણી સ્માર્ટનેસ માનીએ, તો અધમમાં અધમ. અધિકો પતિત એટલે હું પડેલો છું પ્રભુ, પડેલો છું સકળ જગતમાં હોય, કે આખા જગતમાં હું સૌથી વધારે પડેલો છું. તો આ આપણે નવાઈ લાગશે કે ના, અમુક પાપો તો હું કરતો બી નથી, કે ઓસામાં બિન લાદેન છે તો એના કરતાં તો હું સારો છું ને. અહીંયા શું કીધું? આખા જગતમાં આઈ એમ ધ વર્સ્ટ પર્સન, મારા જેવો હલકો માણસ કોઈ નથી. પણ આ સાચી વાત છે. તો આપણને થયું કે ના, હું કંઈ કોઈને ખૂન નથી કરતો, ઓસામાંથી તો હું સારો છું ને. નહીં. કેમ? કારણ કે બે વ્યક્તિ છે, એક અંધ છે અને જઈ રહ્યો છે, અંધ છે અને અંધકાર છે, જઈ રહ્યો છે અને ખાડામાં પડી જાય છે. આ એક વ્યક્તિ છે. અને બીજો વ્યક્તિ છે જે દેખતો છે અને એને કોઈએ કરુણા કરી દીવો આપ્યો છે, અને એ ખાડામાં પડી જાય તો કોનો વાંક ગણાશે? જે દેખતો છે અને જેને દીવો આપવામાં આવ્યો છે એનો વાંક ગણાશે. તો બીજા બધાને તો સદગુરુનો યોગ જ થયો નથી, મને સદગુરુનો યોગ થયો છે, એમણે સમજણ આપી છે, મારા હાથમાં દીવો આપ્યો છે, અને છતાં હું ખાડામાં પડું. એ જ દોષ જે મને કરવાની ના પડી હોય એ જ દોષ હું કરું. તો પ્રભુ અધમાધમ અધિકો પતિ સકળ જગતમાં હોય, કે આ
આટલું પ્રભુ આપે મને આટલા ઉપકાર કર્યા મારા પર, છતાં પ્રભુ હું દોષ કરવાનું છોડતો નથી. એટલે અધમાધમ અધિકોપતિત સકલ જગતમાં હોય એ નિશ્ચય આવ્યા વિના, નિશ્ચય દ્રઢ ભાવ, આવો ભાવ કે હું વશમાં વશ છું, એ દ્રઢ ભાવ જોઈશે. આપણે જ્યારે દોષ કર્યો હોય ને ત્યારે આવો ભાવ આવી જશે કે પ્રભુ આઈ એમ ધ વર્સ્ટ, પણ જ્યારે કંઈક સારું કામ કર્યું હોય તો તરત સબસ્ટિટ્યૂટ થઈ જશે કે હું અધિકારી, હું પાત્ર. આ નિશ્ચય કન્ટિન્યુઅસ રહેવો જોઈએ, કારણ કે હજી ગુરુએ સર્ટિફિકેટ નથી આપ્યું ત્યાં સુધી હું અધમાધમ છું. એટલે નિશ્ચય એ ભાવ ફ્લક્ચ્યુએટિંગ ન હોવો જોઈએ, એ દ્રઢ ભાવ હોવો જોઈએ. અને આવો ભાવ નહીં હોય તો સાધન કરશે શું? એ તો હું ગમે તેટલા સાધન કરીશ પણ એ સક્સેસફુલ નહીં થાય. એ શું ફળશે? આ એલિજિબિલિટી છે કરવા માટે કે આટલા આપણામાં નમ્રતા આવે, આપણી લઘુતા આવે, તો જ આપણે સાધન બી યથાર્થપણે કરી શકીએ. એટલે પ્રભુ મારામાં નિશ્ચય જગાવો, એ નિશ્ચય વિના તો હું જે બી કરીશ પણ હું નુકસાન જ કરીશ. એટલે આ રીતે હવે ભાંગી પડે છે. ભાંગી ગયો નથી, સમજી ગયો છે. આ તો કોઈ પણ ચીજનું નિર્માણ કરવું હોય તો પહેલાં એને વિધ્વંસ તો કરવો જ પડે. એક જ પ્લોટ ઉપર કોઈક મકાન હોય એ તોડીને બીજું બનાવવાનું, બેટર બનાવવું હોય તો અંદર અંદર રેનોવેશન કરો તો ન થાય, એને તોડવું પડે. અને આ તૂટવાની ક્રિયા છે, ભાંગવાની અને ફેંકી દેવાની નહીં પણ તૂટવાની અને ત્યાં નવું નિર્માણ કરવાની છે. એટલે ધ થિંગ ઇઝ ધ સેમ, બટ ધ સ્પિરિટ શુડ બી કે ભાંગીને ભૂક્કો થઈને ફેંકી દેવાનું નથી પણ નવ નિર્માણ કરવાનું છે. બરાબર છે? અધમ ત્રણ છે, અધમ માધમ મા અધિક, અધમ માધમ મા અધિકોપતિત છું હું, થ્રી હું અધમ છું, એમાં પણ અધમ માં અધમ અને અધમાધમના ગ્રુપમાં અધિક ફર્સ્ટ રેન્કર. હું અધમ છું, દોષ કરું છું, અધમાધમ છું, દોષને છુપાવું છું, અને અધમાધમમાં અધિક છું કે પકડાઈ જાઉં ત્યારે જૂઠું બોલું છું. થ્રી લેવલ્સ રાખો. દોષ છે જે મારે કે દોષ થયા તો થયા પણ કહેવા જોઈએ મારા તરફથી, એને બદલે પકડાય ત્યાં સુધી વાર જોઉં પછી સોરી કહું. અને એના કરતાં વર્સ્ટ કે જ્યારે પકડાવ ત્યારે હું છૂટવાની કોશિશ કરું, દોષથી નહીં પનિશમેન્ટથી, એમ કરીને. એટલે કોઈ પણ ચીજના થ્રી લેવલ્સ તમે માપજો. આવી દોષ છે, દોષ છુપાવે છે અથવા કહેતો નથી, કારણ કે દોષ ન કહેવું એ એક મોટો દોષ છે. ડોન્ટ સે કે મારામાં ગુણ નથી, આ એક દોષ છે. ન કહેવું જ એ કર્તવ્ય છે અને ન કહેવું એ દોષ છે. અને કો એટલે કોઈ પણ ગુણ નથી, ખાલી દોષ ન કર્યો તેટલું છે. જો આની લેવલ જો, આત્મનિવેદન એ ભક્તિનો એક પ્રકાર છે, જે હોય તે કહી દેવું એ પ્રકાર છે. હવે તમે કાલથી કંઈ લેટર્સ બહુ લખશો એટલે કે ભક્ત નહીં બની જાઓ, એક એક લેટરને 10 વખત સ્ક્રુટિની કરજો કે આમાં ઓલી કેટલું જૂઠ તમે પાછું પાસ કરી દો છો, કેટલું પોતાને તો પણ આઈ લવ યુ વેરી મચ સાહેબ, અરે પણ દેન યોર થિંગ્સ આર નોટ શોઈંગ દેટ યુ લવ, દેન વાય આર યુ. તો હજી એની અંદર સ્વ બચાવ છે. યુ કાન્ટ ડૂ બોથ. અને તમે બહુ સરસ લખાણ કરી શકો છો, પોએટ્રીઝ બનાવી શકો છો જેમાં બોથ આવી શકે. સાહેબ મને સંસાર જ ગમે છે, સાહેબ મને બટ સ્ટીલ આઈ લવ યુ વેરી મચ. નો, યુ આસ્ક યોર સેલ્ફ ઇન્સ્ટેડ ઓફ વેસ્ટિંગ માય ટાઈમ કે વોટ ઇઝ વિચ ઇઝ ટ્રુ એન્ડ વિચ ઇઝ વોટ યુ વોન્ટ એન્ડ વિચ ઇઝ વોટ યુ આર. બી વેરી ક્લિયર. તમે લખી શકો સ્ટીલ આઈ વોન્ટ ધીસ. બરાબર છે કે નહીં? એટલે તમે જ ચેક કરો તમારું પેપર, તમે જ એક બ્લુ ઇંકમાં લખો, પછી પેન જ બદલી નાખો, રેડ ઇંકમાં તમે તમારો જ લેટર ચેક કરો, પછી એક બીજે કલરની ગ્રીન ઇંકમાં પછી પાછું એકવાર ચેક કરો, અને પછી ફાડીને બાસ્કેટમાં ફેંકી દો. બિકોઝ યુ હેવ બીકમ ક્લિયર, સો નાવ યુ ડોન્ટ નીડ ટુ ટેલ એનીવન. આ કંઈ પૂછપૂછ કરવાનું ને બોલ બોલ કરવાનો માર્ગ નથી, ક્લિયર થવાનો માર્ગ છે. જો કે હવે આટલા સત્સંગને આ હે પ્રભુની એક એક કડી પડતી તો ઇટ ઇઝ સો ક્લિયર કે ધીસ ઇઝ જસ્ટ માય કન્ક્લુડિંગ સ્ટેટમેન્ટ. સાહેબ હવે નથિંગ, અધમ છું, અધમમાં પણ અધમ છું, અને અધમમાં અધમમાં પણ અધિક પતિત છું. પતિત એટલે પડેલો, પદ ધાતુ છે, પદ ધાતુ ઉપર પતન, પતિત પડી ગયેલો, એટલે હું એકદમ. અને કીધું સકલ જગતમાં હોય, પેલું ઓસામાની વાતો બહુ સારી, એની પાસે કૃપાળુદેવ નથી, તારી પાસે છે. પેલો દારૂ પીએ છે ને તો હું થોડું પીઉં તો તારી પાસે કૃપાળુદેવ છે, એની પાસે નથી. પેલો બી સિગરેટ પીએ છે, તારી પાસે કૃપાળુદેવ છે, એની પાસે નથી.
તું સિગરેટ પીએ એનું પાપ 5% એટલે આ કહેવા માટે છે, બહુ છે પાપ પણ 5%, પણ તેને કૃપાદેવ કરતાં આ સિગરેટ વધારે મહત્વની લાગે છે, એનું 95%. એટલે હવે મેન તને કૃપાલ, તમને લિટરલી તમારા મનને કહો કે જો કૃપાલુ મળ્યા છે તો ઓલ દોસ વિલ બી મલ્ટીપ્લાઈડ બાય 100. પેલો ક્રોધ કરે છે પણ તું નૈનીતાલ જઈને આવીને ક્રોધ કરે, મલ્ટીપ્લાઈડ બાય 100. એટલે કીધું તું અધમ છો, એમાં બી અધિક, ફર્સ્ટ રેન્કર. બધે તને ફર્સ્ટ રહેવાની બહુ ઈચ્છા છે ને? તો કે હા, એ ઈચ્છા હવે આજે સમજાય કે પાપમાં પણ, પાપીઓમાં પણ હું ફર્સ્ટ રેન્કર છું. કારણ કે હું કો આ બધું જોવા બેઠો તારે ખબર પડી. જો તમે અકાઉન્ટ્સ જ ચેક ન કરો ને તો તમને ખબર ન પડે તમે કેટલા લોસમાં છો. પણ જ્યારે ચેક કરવા બેસો ત્યારે તમે થાય, ઓહો, વ્યાજ બી છૂટ્યું નહીં, પેલું બી થયું નહીં, પેલું બી થયું નહીં, ફાઇનલી મેં બહુ નુકસાન કર્યું મારા ફેમિલી. અને એ જોવા બેસો ત્યારે ખબર પડે હું અધમ છું, અધમાધમ છું, અને એમાં પણ અધિક પડેલો પતિત છું. આખા જગતમાં હું જ સૌથી ખરાબ છું એ નિશ્ચય આવ્યા વિના. નિશ્ચય મૂડ ને તમે આજે બોલો અને પછી 10 મિનિટ બાપા પણ મારા મનમાં આમ હતું ને એવી રીતે, આ આપણી એક બહુ સરસ સ્ટેપ છે, પ્રેઝન્ટ કરી લેવું પછી ઇન્ટેન્શન ઉપર જવું. આ બોલાઈ ગયું પણ આઈ ડી નોટ મીન ઇટ. નો, યુ મીન ઇટ એન્ડ યુ કન્ક્લુડ ઇટ, ડોન્ટ ચેન્જ ઇટ આફ્ટરવર્ડ્સ. સેકન્ડ ચાન્સ નથી, આત્મનિવેદન છે, જે તને લાગે તે કર. મૂડ્સ પ્રમાણે આપણે બધું ચેન્જ કરે છે આપણા સ્ટેટમેન્ટ્સ. એટલે આ નિશ્ચય છે કે તારો મૂડ છે. જ્યારે બી તમને પેલું કન્ફેશન અને પશ્ચાતાપની ફિલિંગ આવે તો તારે ચેક ઇટ કે આ નિશ્ચય છે કે પાછું મૂડ જ છે. થોડા ટાઈમની અંદર પાછી બધી અપેક્ષાઓ રાખવાનો છે કે હવે તું નક્કી કરે છે કે આ રીતે જ આમ કરીશું. અને હવે મને સમજાયું કે હું ગમે તે કરું, તપ કરું, જપ કરું, ભક્તિ કરું, શિબિર સંચાલન કરું કે ગમે તે કરું, પણ જો આ બધા સાધન પહેલાં હું અધમાધમ અધિકોપતિત છું અને આ રોગ કાઢવા માટે આ દવા રૂપે હું કરું છું, એ જો નિશ્ચય ના આવ્યો હોય તો મારું બધું સાધન યુઝલેસ, સેવા હોય કે સાધના. એ આ લક્ષ્યપૂર્વક થવો જોઈએ. અર્થાત દોષને લક્ષ્યમાં રાખીને જો સાધન કરું તો દોષ જશે. અધમ નંબર 1, અધમ નંબર 2, અધમમાધમ નંબર 3, તેમાં પણ અધિક. અધમની બાજુમાં લખો દોષ કરું છું, અધમાધમની બાજુમાં લખો દોષ છુપાવું છું, અને અધિકની બાજુમાં લખો જૂઠું બોલું છું. પતિતની બાજુમાં લખો પડેલો, ડૉક્ટરની શંકા કરું છું, ડૉક્ટર માટે ભાવ બગાડું છું. સકલ જગત, નેક્સ્ટ પોઈન્ટ, સકલ જગત ઓસામાં કરતા વશ છું, કારણ એ અંધ છે અને હું તો આંખ બંધ કરું છું. અને છેલ્લું, નિશ્ચય હોવો જોઈએ માત્ર મૂડ નહીં. કોને આવો અર્થ સમજાયો હતો હે પ્રભુ કરતી વખતે? અને હવે આ ભૂલાશે બી નહીં, કાયમ મને લાગે છે. આ તમે બુક રિફર નહીં પણ કરો ને તો બી તમે આ ભૂલાશો ને. આખું પદ મિકેનિકલ જાય કોઈ વાર, જવું ન જોઈએ પણ કોઈક વાર આખું પદ મિકેનિકલ જાય. પણ વેન ધીસ કડી કમ્સ, સ્પીડ બ્રેકર જેવું લાગવું જોઈએ. યુ હેવ ટુ હોલ્ટ એન્ડ સે ઓકે, અધમ માં અધમ માં અધિક, એમ કરીને આખો ભાવ લે આવજો. હવે છેલ્લી કડી કરી ને પુનઃતિ કર. એટલે કે બહાર અમુક લોકો આવ્યા છે, એને અંદર આવવા દે. છેલ્લી કડી, 20મી કડી, અધમાધમ તો કહી દીધું, તો હવે છેલ્લે શું હોય? પ્રાર્થના, કે હું તો આવો છું પણ હવે વિનંતી, કે આઈ એમ ડેસ્પરેટ થઈને કંઈક આપણે માંગીએ ને કે હું આટલો ખરાબ છું પણ કંઈક આપો. છેલ્લે આપણે ઓલવેઝ પ્રાર્થનાથી એન્ડ કરતા હોઈએ, તો અહીંયા પ્રાર્થના છે.
શું પ્રાર્થના છે? પડી પડી તુજે પદ પંખ છે. પડી પડી એટલે શું? મારા પડી પડી એટલે પડું છું ચરણ કમળમાં. ક્યાં પડું છું? તમારા ચરણ કમળમાં. તુજ, અહીંયા તુજ એટલે કોણ? પ્રભુ. એ ખાસ આપણે અહીંયા જરૂર પડશે. તુજ, તુજ એટલે પ્રભુ, પદ એટલે ચરણ, પંકજ એટલે કમળ, ચરણ કમળ. અને કમળ કેમ વપરાય છે? આપણે જ્ઞાની માટે, પ્રભુ માટે જ્યારે બી વાપરીએ તો આપણે ચરણ કમળ કહીએ છીએ. કમળ શેનું પ્રતીક છે? ડિટેચમેન્ટનો, કે એ સંસારનો કોઈ બી પ્રસંગનો એમના પર પ્રભાવ પડતો નથી, તો એમની દશા બતાવે છે. એટલે તમારા ચરણ કમળમાં હું પડું છું, અને બે વાર પડી પડી શબ્દ છે એટલે શું? ટોટાલિટી બતાવે છે, કે હું ઇન્ટેન્સિટી, ટોટાલિટી, કે હું તમારા ચરણ કમળમાં પડું છું અને મારે પડેલા જ રહેવું છે. આવી રીતે વિનય, કે આપણે બી કંઈક જોતું હોય ને તો પગ પકડી લઈએ, કંઈક ડેસ્પરેટલી જોતું હોય તો કોઈના પગ પકડી લઈએ, તો એવી રીતે પ્રભુ હું તમારા ચરણ કમળમાં પડી 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 તુજે પદ પંકજે, ફરી ફરી માંગુ એ જ, ફરી ફરી અગેન એન્ડ અગેન માંગુ છું, વિનંતી કરું છું. શું માંગુ છું? આપણે જોઈએ અહીંયા બી ફરી ફરી, આ બી ઇન્ટેન્સિટી છે. આપણે જોઈએ કે બાળક છે, એને એની માતા શોપિંગમાં જવાની હોય અને કીધું હોય કે મારા માટે એક રમકડું લાવજે, એમ કીધું હોય અને માતા જાય શોપિંગમાં પણ બહુ કામ હોય અને એમાં ભૂલાઈ જાય, તો બાળક રડવા બેસે, તો માતા શું આશ્વાસન આપે? કે કાલે હું પાછી જવાની છું, તો કાલે હું તારા માટે ચોક્કસ લઈ આવીશ. પણ આપણે જોઈએ નેક્સ્ટ ડે પડે ને, તો બાળક છે, માતાને કયા કરશે? મમ્મી ભૂલતી નહીં, મમ્મી લાવશે ને, મમ્મી લાવશે ને. એ સાંજે જવાનું હોય તો એનામાં હજાર વાર કોઈ વાર રિપીટ કરી દેશે કે મમ્મી ભૂલતી નહીં, આજે તો લાવશે ને, આજે તો લાવશે ને. ફરી ફરી એવી રીતે પ્રભુ હું ફરી ફરી માંગુ છું, ફરી ફરી માંગુ છું. શું માંગુ છું? સદગુરુ સંત સ્વરૂપ તું જ એ દ્રઢતા કરી દે છે. હવે એક જ ચીજ માંગી છે આપણે, જ્યારે એક જ ચીજ માંગવાની હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માંગીએ, તો અહીંયા ભક્તને શું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાગે છે? સદગુરુ, આપણા ગુરુ સંત, અન્ય બીજે જ્ઞાની પુરુષો છે. સ્વરૂપ તું જ, તું જ એટલે અહીંયા કોણ? ભગવાન. કે એ તમારું જ સ્વરૂપ છે, તું જ સ્વરૂપ, એ તમારું જ સ્વરૂપ છે, એ બધા બી પરમાત્મા તુલ્ય જ છે, એવી મારા અંતરમાં દ્રઢતા કરી દે. આપણને લાગે કે તપ નહીં માંગ્યું, કે હું જાપ કરું એવી રીતે કાંઈ નહીં માંગ્યું. શું માંગ્યું? સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ, કારણ કે જો એ આવશે તો આજ્ઞા પાલન થશે, નહીં તો પછી મારા બધા દોષ નિર્મૂળ થશે. એટલે બેસ શું છે? કસાનો બી સદગુરુ મને ભગવાન સમાન લાગવા જોઈએ. ટ્રમ્પ કાર્ડ, ટ્રમ્પ કાર્ડ માંગી લીધું. આપણે સમજો રમતા હોય પત્તા, અને આપણે એ ગેમમાં કોઈ વાર સામેવાળા પાસેથી માંગવાનું હોય તો, અને આપણને ખબર હોય કે એનામાં હક્કમનો એકો છે, તો શું માંગશું? બીજું કોઈ કાર્ડ માંગશું નહીં, હક્કમનો એકો આવશે તો મારી બાજી જીતી જશે. એવી રીતે હું અહીંયા ટ્રમ્પ કાર્ડ માંગી લઉં, સત્પુરુષમાં પરમેશ્વર બુદ્ધિ માંગી લઉં, તો હું અધમમાં અધમમાં અધિકપતિ છું. પણ જો આ આવી જશે સાધન પ્રભુ, તો મારામાં હું જીતી જઈશ, આ બાજી હું જીતી જઈશ. તો કોઈ પ્રશ્ન થાય કે પણ સદગુરુ હજી પૂર્ણતા તો પ્રાપ્ત નથી કરી, તો એમને કેવી રીતે પરમાત્મા કહેવા? સદગુરુમાં પરમેશ્વર બુદ્ધિ કેવી રીતે? આપણે કોઈવાર એવો વિકલ્પ જાગે તો પરમાત્મા પૂર્ણ દશા પ્રાપ્ત નથી કરી, પણ પરમાત્મા સ્વરૂપને તો પ્રાપ્ત કર્યું જ છે. અને કેવા ભાવમાં જીવે છે? તો પરમાત્મા ભાવમાં જ જીવે છે. એમનું પરમાત્મા સાથેનું કનેક્શન તો સતત હોય જ છે. આપણને લાગે છે કે આપણી સાથે છે, પણ એમનો એક પગ આ જગતમાં અને બીજો પગ પરમાત્માના જગતમાં હોય છે. અને ઉપકારની દ્રષ્ટિએ, કે ઉપકાર પરમાત્મા તો અત્યારે મારા માટે એક્સેસિબલ નથી, તો મને જે હેલ્પ કરે એ મારા માટે અત્યારે ભગવાન છે. અને ભગવાન બી કેમ કહું છું? કારણ કે એનાથી હાયર વર્ડ મારી પાસે છે નહીં, બાકી એ તો મારા માટે જરા બેસ્ટ. આપણે બેસ્ટ કેવું હોય તો બેસ્ટ, કે આપણે સમજો શેર માર્કેટમાં આપણે પાયમાલ થઈ ગયા, આપણે બેન્કરપ્ટ થઈ ગયા, અને આપણે કોઈ અબજપતિ પાસે જઈએ અને અબજપતિનો એક્સેસ આપણને ન થાય, કોઈ અબજપતિ પાસે જઈને એનો આપણને એક્સેસ ન થાય, તો આપણે કરોડપતિ પાસે જઈએ ને એ કરોડપતિ આપણને હેલ્પ કરે, અને એ કરોડપતિ આપણને હેલ્પ કરીને આપણે પાછા આપણે વેલ ટુ ડુ થઈ જઈએ, તો આપણા માટે એ કરોડપતિ અબજપતિ કરતાં બી વધારે છે. એવી રીતે સદગુરુ આપણને પરમાત્માનો તો એક્સેસ નથી, સદગુરુનો એક્સેસ છે, તો સદગુરુ આપણને હેલ્પ કરે છે, આપણને આપણા દોષોમાંથી છોડાવે છે, પળે પળે આપણી સંભાળ રાખે છે, સાથે રહે છે, આજ્ઞા આપે છે, કેટલા ઉપકાર છે. તો પ્રભુ તમે મારા માટે પરમાત્મા જ છો,
અને આવો દ્રઢભાવ મારા અંતરમાં આવી જાય તો પછી કોઈ દોષ મારામાં રહેશે નહીં. આવો દ્રઢભાવ આવશે તો શું થશે? ભગવાન તુલ્ય લાગશે. તો આપણે જે બી કરશું એમાં આપણે કનેક્ટેડ રહેશું કે પ્રભુ તમે તો પરમાત્મા છો. આપણે એ પરમાત્માને મળ્યા હોય તો આપણને એમની યાદ રહે. મારા પ્રભુને શું ગમશે, મારા સદગુરુને શું ગમશે, એ જ સતત આપણે ઇન ટ્યુન રહીએ. જો બાપા સાથે કનેક્ટેડ રહીએ તો આપણી જીત પણ નિશ્ચિત છે. લખી લો એટલે આપણું પૂરું થઈ જાય. પોઈન્ટ વન ઇઝ પ્રાર્થના. પ્રાર્થનાની કડી છે આ. 19 કડી સુધી ઇન્ટ્રોસ્પેક્શન હતું, પણ 20મી કડી પ્રાર્થના છે. બીજું, પ્રાર્થનાની રીત પણ બતાવી છે. ચરણ કમલમાં પડીને પ્રાર્થના કરાય. પડી પડી તુજે પદ પંકજે, ચરણ કમલ, પદ એટલે ચરણ અને પંકજ એટલે કમલ. તો કે પડીને કરાય. જો ભગવાન સદગુરુ માટે ઓલવેઝ ધરવું શબ્દ છે. તમે કયો શબ્દનો ઉપયોગ કરો છો એ બતાવે છે કેટલો વિનયથી. શું પ્રભુ ચરણ કને આપું કને ધરું? ધરું એટલે હું મારામાંથી છોડું છું. તમે લો ન લો એના પ્રત્યે દ્રષ્ટિ બી ન કરો, એને વાપરો, બીજાને આપો, એ બધું બીજાને મારી વાત કહી દો, એ બધી તમારી મરજી. હું માત્ર તમારા ચરણમાં મૂકી જાઉં છું. એટલે શું પ્રભુ ચરણ કને ધરું, ધરું શબ્દ આવે. જો બધું ફરક છે, ભગવાનનું આવે તો ચરણ કમલ આવે, તમારું આવે તો ટાંટે આવે. પગ કહેવાનું કે મારા ચરણ કમલ દબાવી આપો ને એમ નહીં. એ તો જેનું આચરણ એને કીધું પંકજ જેવું છે, ડિટેચ્ડ કમલ જેવું છે, એના જ પગને ચરણ કમલ કહેવાય. અને એના પગને ચરણ કમલ જ કહેવાય. જો પગ બોલાયા તો પ્રાયશ્ચિત લો, બોલવાનું નહીં. તમારામાં વિનય ઓછો છે તેનું. એટલે આ બધો વિનય પ્રાર્થના સાથે કેટલો સંબંધ ધરાવે એ બધું પણ 20મી કડીમાં આપી દીધું. તો નંબર 1 વોઝ પ્રાર્થનાની કડી, નંબર 2 વોઝ ચરણ કમલમાં પડવું. એક્ઝામ્પલ, કમલ જેવું ડિટેચ્ડ આચરણ. નંબર 3, પડી પડી આપણે એક વાર કંઈક ભાવ આવે તરત બીજી સેકન્ડ વી ચેન્જ આર ડિસિઝન્સ. પાછું ત્રીજું એમ થાય કે ના ના ચલો જે નક્કી કર્યું હતું એ જ બરાબર. એટલે અહીંયા કીધું પડી 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 પડી. એટલે એક પડવાનું ડિસિઝન હવે ફાઇનલ છે. આ પછી જે ફાઇનલ ડિસિઝન હોય ને એ પછી રિપીટ થાય. પણ ફાઇનલ ન હોય તો સંકલ્પ પછી તરત વિકલ્પ આવે. સંકલ્પ એટલે ફિક્સ, વિકલ્પ એટલે ઓપ્શન, ચેન્જ. એમ સંકલ્પ વિકલ્પ, સંકલ્પ વિકલ્પ. આ મારો સંકલ્પ છે અને આ મારો સંકલ્પ છે એની પ્રૂફ શું છું? તો મને હવે એ જ ભાવ આવે છે, પડું 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 પડું. એટલે બે વખત એને કીધું ઇન્ટેન્સિટી અને ડિસિઝન અને ડેસ્પરેટનેસ બતાડ્યું. પડી પડી વિલ બી ઇન્ટેન્સિટી, ડેસ્પરેટનેસ એન્ડ રેઝોલ્યુશન. ધીસ ઇઝ નોટ માય મૂડ, this is my firm resolution. ચોથા પોઈન્ટમાં પડી પડી પછી પાછું ફરી ફરી, જેમ પેલું એક્ઝામ્પલમાં એને બાલકનું કીધું મમ્મીને યાદ કરાવી દે. અત્યારના આપણે કોઈ રિસ્ક નથી લેવું. ભગવાન કોઈ વાર ન સાંભળો હોય તો પાછું ફરી ફરી, જેમ ત્યાં બી પેલું હે પ્રભુથી સ્ટાર્ટ કર્યું. તો કે હું ફરી ફરી કહું છું એટલે મારી ઇન્ટેન્સિટી સમજજો, બરાબર યાદ રાખજો અને મારું કલ્યાણ કરજો. એટલે ફરી ફરીમાં એને જો આ ઉત્સાહથી એન્ડ થાય તો તમારે બી ઉત્સાહમાં આવી જવું પડે. અધમા અધમ સુધી મોઢું લટકેલું રાખવાનું. હે પ્રભુ એન્ડ્સ વિથ અ વેરી વેરી પોઝિટિવ નોટ. જેટલું રડવું હોય એટલું રડી લો, અધમા અધમ સુધી રડી લો, પછી હેન્કરચીફથી બધા આંસુ ભૂસી કાઢો, લૂચી કાઢો. અને કે ફરી ફરી હું માંગુ છું, તો ફરી ફરીમાં માને જેમ બાલક વિનંતી કરે તેમ. અને પાંચમો પોઈન્ટ શું માંગે છે, શું માંગે છે?
સદગુરુ સંત સ્વરૂપ તુજ, તુજ એટલે અહીંયા પરમાત્મા, તારામાં અને સત્ગુરુમાં અને સંતમાં હું કોઈ ભેદ ન રહો એવું હું માનું જ છું, અને નવું નથી કહે એની દ્રઢતા માંગુ છું. હું ભગવાનને કહેજો આવી શ્રદ્ધા છે જ મારી, પણ એમાં જે જ્યારે દોષ દેખાડે ત્યારે જે ફ્લક્ચ્યુએશન આવે છે, ભજન વખતે તો આ જ ભાવ છે આપણે, આપણે ભગવાન તરફ જોવાનું મન નથી થતું, એટલો બધો ભાવ છે આપણો. પણ જ્યારે આપણો ટકોર થાય ને અહંકાર જ્યારે દાવ પર લાગે ત્યારે જે ફ્લક્ચ્યુએશન આવે એ ના આવે એટલું ખાલી એ દ્રઢતા કરી દે બસ. મને એ બહુ ગમ્યું કે આમ સાવ આપણે કાંઈ નથી એવું નથી, શિમલામાં જે કર્યું છે એની દ્રઢતા હું ને એની તલમાં માંગુ છું. ધીસ ઇઝ નોટ અ સ્ટાર્ટ, આ ફોર્મ થતું જાય છે, પછી એટલું બધું ફોર્મ થશે કે પછી ઉખાડી ન શકાય, અમુક સુધી રિવર્સેબલ હોય પછી રિવર્સેબલ નથી. આ ભીતમાં ખીલો નાખે, સ્લાઇટ માર્યું હોય પાછો કાઢી શકીએ, પાછું નાખીએ થોડું વધારે નાખીએ તો આમ જરા જોર કરીને કાઢી શકે, પછી આખો અંદર ગયો ને પછી ભીત તોડવી પડે એટલે કે નીકળે નહીં. એટલે હું એવી દ્રઢતા માગું છું કે ગમે તેવો કર્મનો દ્વારે મિથ્યાત્વનો ઉદય આવે તો મિથ્યાત્વને ભૂકાવે મારી શ્રદ્ધાના નહીં. સદગુરુ સંત સ્વરૂપ તું બધું એક મને ભાસે, આપને એક ટેન્ડન્સી છે ફ્લક્ચ્યુએટ થવાની. ગુરુથી નારાજ થાય તો ભગવાન મદદે આવે, તમને ખબર નથી ભગવાન ગુરુ બધું ભગવાનને પૂછી પૂછીને જ કરે છે. પણ આપણે આપણા માટે હજી બે છે, બે જુદો પક્ષ છે. સદગુરુ તે છે કે જેને એની ઇન્ડિવિજ્યુઆલિટી ખલાસ કરીને પરમાત્મામાં મય થઈ ગયો છે, તો એને પરમાત્મા જુદા ક્યાં છે? તો તમે અહીંયાની વિનંતી અહીંયા કેવી રીતે કરી શકાય? કારણ કે બે દેખાય છે, એક બેવકૂફાય છે. ચાલે ચલાવો. પણ આવું જ્યારે આપણો આખો ભાવ ડિસ્ટર્બ થાય ને આપણે એમ જ લાગે આપણે નિરાધાર થઈ ગયા, પ્રભુની એક ટકોરમાં આપણે તો નિરાધાર થઈ ગયા, હવે કહ્યું બધું ઓવર, તો હવે આપણે હેલ્પ કરનાર કોણ છે? મને તો એવો તકલીફ નડી જ નથી, મારાને કૃપાલુ વચ્ચે કોઈ 24 તીર્થંકરમાંથી કોઈ વચમાં નથી આવી, કારણ કે મારા માટે 24 તીર્થંકર ને કૃપાલુમાં ભેદ નથી રહ્યો. ઓછું વધતું ઇમ્પોર્ટન્સ નથી આમાં, બેને એક રૂપ જોવું કે 24ને યાદ કરવું એટલે જાણે કૃપાળુને યાદ કરું, કૃપાળુને યાદ કરું તો જાણે 24ને યાદ કરું, એ અભેદતા માંગે. તમે પાછી ભૂલ કરશો, ગુરુને ઉપર મૂકશો ને ભગવાનને નીચે મૂકશો, કેવો આમાં કેટલો ગુરુનો મહિમા છે. ગુરુનો મહિમા કરીને અભેદતા સાધી છે કે ભગવાન, બિકોઝ આવું ફ્લક્ચ્યુએટિંગ ભાવ આવે છે નંબર વન, અને બીજું કમ્પેરિઝનના ભાવ આવી જાય. એની લિવિંગ પર્સન યુ કેન ડાઉટ, હિસ્ટોરિકલ પર્સન યુ કેનોટ ડાઉટ, પણ લિવિંગ પર્સન કેન ઓલવેઝ બી ડાઉટેડ. તીર્થંકર હોય તો પણ, સિમંદર ભગવાન હોય, ભગવાન મહાવીર હાજર હોય, લિવિંગ હોય તો તમને થાય પણ એના મનમાં આવું હશે, અને મનમાં આવું હશે તો આ એક મનુષ્યની ટેન્ડન્સી છે, ભગવાનની ટેન્ડન્સીની વાત નથી ચાલતી ને, પાછી ભૂલ ના કરતા તમે. સારું, બધું ટેપ થાય છે એટલે વાંધો નહીં, પણ તમને ક્યાંક આ દે ડાઉટિંગ માઇન્ડ, આ મનનું જ કામ છે, ખરાબ મનનું કામ નથી, આ મનનું કામ છે. તમારી પાસે મન હોય તો મન આમ કરશે જ, ડોન્ટ વરી, સમજી લો કે ઓ આ તો મનનું છે મારું નથી. તમારે તરત હશો આ મનના વિચારો છે મારા નથી, હું તો આત્મા છું. બે શબ્દ જુદા છે ને, આત્મા અને મન, તો મન. અને તમારે કોના પક્ષમાં દોડી જવાનું? સદગુરુના પક્ષ, અને મનને છૂટો કરી દેવાનું. આપણે બે મળીને મનનું, તો બીજું છે કમ્પેરિઝન, આના કરતાં આ સારું છે, આવું થઈ જાય. પણ જ્યારે ટ્રેનિંગ થતી હોય ત્યારે એમ થાય કે આના કરતાં પહેલાં બહુ શાંતિથી ટ્રેનિંગ કરાવે, તો ત્યાં કેમ પહેલાં નહીં ગયો? કારણ કે આપણું એની સાથે કંઈ બહુ જામશે નહીં, આની સાથે જામશે એટલે અહીંયા પડ્યો. પણ તરત કમ્પેર થાય, અને જો ગુરુ આપની કમ્પેર કરે, અંકિત તારા, અરે પાર્શ્વ તારા કરતાં તો અપૂર્વએ બહુ સારી શિબિર કરી. હા, આ તો ગોવામાં તો ક્યાં આવું, આમ દોઢ બે કલાકનું સેશન. આ જો કે બાપા ડોન્ટ કમ્પેર મી, બસ આઈ ડીડ વોટ આઈ કુડ ડૂ એન્ડ હી ડીડ વોટ હી કુડ ડૂ. યુ ડોન્ટ વોન્ટ કમ્પેરિઝન, બટ યુ વિલ સ્ટાર્ટ કમ્પેરિંગ. આ આપણું સડેલું મગજ.
તો આ બધી ગડબડ મટે એના માટે કીધું કે સદગુરુ સંત સ્વરૂપ તુજ બધું ત્રણ કરીને ત્રણને મિક્સ કરીને અભેદ બનાવ્યું. દાલમાં જ્યારે નખાય ત્યારે બધા જુદા જુદા હોય, મીઠું હા કાઠિયાવાડી એટલે ગોળ તો બોલે જ, ગોળ મરચું દાળ ભૂલતા નહીં પાછી. શી દાળ કેવી રીતે બને એમાં મીઠુંથી શરૂ કરે. એટલે આનો મતલબ એ કે અમીએ રસોડા પર કબજો મેળવી દીધો છે, એ લગભગ રિટાયર લાગે છે. બરાબર છે કે કારણ કે દાળમાં દાળ બોલવું જોઈએ કે મીઠુંથી શરૂ કરવું જોઈએ. ઠીક હા, તો તપેલામાં દાળ નાખી પછી એમાં પાણી નાખ્યું મીઠું નાખ્યું આ, પણ પછી એક રૂપ થઈ ગયો. આપણી અંદર હજી બધું છૂટું છૂટું રહે છે. આપણા તપેલામાં બધા ગયા છે, 24 તીર્થંકર ગયા છે, કૃપાળુદેવ બી ગયા છે, પણ હજી મિક્સ નથી થયું. એ શ્રદ્ધા દ્રઢ બની નથી, આ અભેદ, આ બધું એક જ, આ નથી તો કાંઈ નથી, આ સિવાય બીજું કોઈ નથી. જૈનોના તીર્થંકર અને મુસલમાનની શ્રદ્ધા એમ લઈ લો, એ લોકો મારી ખુદા જ છે ને, 24 ખુદા ક્યાં છે એ લોકોની પાસે, નહીં એક જ, એ જ શ્રદ્ધા કે તું જ, અહીંયા તું જ લખ્યું છે, તમે જ, તમે બધા જ નથી લખ્યું, તું જ એક જ. અને એને બહુ સરસ સમજાવ્યું કે હાઓ એ તો પૂર્ણતા પામ્યા નથી, કેવલનાન પામ્યા નથી, તો આ ભગવાન જ છે એમ કેવી રીતે. તો એને ફર્સ્ટ કીધું કે એ પૂર્ણતા પામ્યા છે એના કનેક્શનમાં છે. સમજો તમે કંઈ પૂછો છો અપૂર્વ શાને કે આમ કરાય, અને એ તરત કે બાપા હવે શું કરવું છે, બોટિંગનું શું કરવું, માઉન્ટેનિયરિંગ ડ્રોપ કરવું છે, હા મનુ મહારાણીનું માઉન્ટેનિયરિંગ ડ્રોપ કરવું, તમારી સામે જે મને પૂછે છે અને પછી એ અનાઉન્સ કરે છે તો કોણ બોલ્યું, કોમન સેન્સ. તો ગુરુ જ્યારે કનેક્ટ થઈને બોલે છે તો કોણ બોલ્યું, ધેટ્સ વોટ ઇઝ સેડ કે હી ઇઝ ઓલવેઝ કનેક્ટેડ, હી ઇઝ જસ્ટ ટ્રાન્સલેટિંગ ભગવાન્સ સાયલેન્સ ઇન ટુ વર્ડ્સ. કે ભગવાનની ભાષા આપણે સમજાતી નથી તો જરા ટ્રાન્સલેટ કરીને કહે છે. હા, તો ફર્સ્ટ હી ઇઝ ઓલવેઝ કનેક્ટેડ એટલે ભગવાન. બીજું હી ઇઝ હેલ્પિંગ વેન નો બડી ઇઝ હેલ્પિંગ, બીજા કોઈ હેલ્પ નથી. એને કીધું લખપતિ ચાલશે પણ પેલો અબજપતિ ખાલી થઈ જશે, બધું સારું થઈ જશે એવા આશ્વાસનવાળા કરોડપતિ સારા કે પેલો લખપતિ કે ભાઈ મારી પાસે હમણાં 25,000 છૂટ છે તો એટલું લે, કયો સારું, જે હેલ્પ કરે તે. એમ કે હેલ્પ કરે એ મારા માટે ભગવાન, પછી એ લખપતિ હોય કે કરોડપતિ એમને વિચારવાનું છે, મારે વિચારવાનું, મને તો જે મને મળે એની સાથે કામ. ભગવાનની મૂર્તિ તો ઓલવેઝ હસતી હોય, ભગવાનની મૂર્તિ 3 દિવસ હસતી હોય પછી પાછું ત્યાં જઈને ડિફોલ્ટ ગુરુની. એટલે બધું હમણાં 3 દિવસ પોતે પણ સારા મૂડમાં છે ને એટલે કરુણા કરુણા થાય, પાછું ત્યાં જશે એટલે ડિફોલ્ટ. હા એવું જ હોય, એવું જ હોય. કે ભગવાન જે હસે છે ને એ તને જોઈને નથી હસતા, એ પોતાના આત્માને જોઈને હસે છે. અને સદગુરુ જે આંખ બગાડે છે ને એ તારા દોષને જોઈને બગાડે, એ બેને મિક્સઅપ ન કરતું. એક જડ છે એક ચેતન છે. જો ભગવાન હાજરા હજુર હોય તો તારે ગુરુના પાછળ છુપાઈ જવું પડશે, તું ભગવાનને સહન કરી નહીં શકે. તું ચંદ્ર તરફ જોઈ શકે છે, તું સૂર્ય તરફ જોઈ શકે છે, એટલી તાકાત તારી આંખમાં નથી સૂર્ય તરફ આંખ મેલાવવાની. તને ચંદ્ર જ જોઈએ, તને રાજચંદ્ર જ જોઈએ, તને સદગુરુ જ જોઈએ. તું પરમાત્મા સાથે અરિયંત સિદ્ધ સાથે કનેક્ટ જ નહીં થઈ શકે, તારી તાકાત નથી. એ તો તેજસ્વી છે પણ એનો પ્રકાશ લઈને જેને પ્રકાશને ઠંડુ બનાવીને રાત્રે મોકલે છે એવા ચંદ્રની સાથે તું જોડા. બસ આ બધું લખી દીધું, તમે પ્રાર્થના લખી દીધી, પછી 2 શું લખી દીધું, પડવાનું લખી દીધું, ત્રીજું પડી પડી લખી દીધું, ચોથું ફરી ફરી લખી દીધું, અને પછી શું માંગ્યું, એક પરમાત્મા સ્વરૂપ છો એ લખ્યું. વાય માટે લખો, સો દેટ વી ડોન્ટ ફ્લક્ચ્યુએટ, વી ડોન્ટ કમ્પેર, અને નેક્સ્ટ પોઈન્ટ લાસ્ટ પોઈન્ટ, હાઉ ભગવાન હાઉ સદગુરુ ઇઝ ભગવાન, ઓલવેઝ કનેક્ટેડ ટુ ભગવાન, ઓલવેઝ હેલ્પિંગ મી આઉટ,
અને ત્રીજું એક પોઈન્ટ બહુ સારું એને કીધું કે એને ભગવાન કહે જ, કારણ કે ભગવાનથી ઊંચો બીજો કોઈ શબ્દ નથી. જો હોય તો એ આપે, એટલે કે નો હાયર ટર્મ. બસ હે પ્રભુ, હે પ્રભુની પાઠ હું શ્રવણ કર્યું. જો કેટલાક જેટલું આવડે એટલું બધું બોલે, જેટલું આવડે બધું બોલે. વક્તાઓને એવું થોડો ઇન્ટરેસ્ટ હોય કે જેટલું આવડે બધું જ બોલી આપ, તો પછી આપણે પણ એ લોકોને સમજાવે કે આટલામાં બોલવું હોય તો બોલો, આટલા ટાઈમ બધું બોલે. બીજું ગમે તે બોલે. તો એક છે બધું જેટલું આવડે તેટલું બોલવું, બીજું જેટલું પેલાને ગમવાનું છે એટલું બોલવું, અને ત્રીજું જેટલું જરૂરી છે તેટલું બોલવું. ને કૃપાળુદેવની સ્ટાઇલ આ ત્રીજી સ્ટાઇલ છે. તમને શું લાગે છે કે આ 20 દોરામાં એમનું બધું જ્ઞાન પૂરું થઈ ગયું હશે કે હવે કાંઈ બીજું છે જ નહીં, તો 20 પર ક્લોઝ કરો. હવે જે 142 લખી શકે એ આ કેમ 20માં પૂરું કરે? પણ એમને બધું જ નથી કહેવું, અને તમને ગમે તેવું નથી કહેવું, પણ તમને જે જરૂર છે તેટલું બધું જ કહેવું. અને આપણે પણ લાગે છે ને કે જેટલું આપણે હવે આગળ વધવા માટે જરૂર છે એટલું આજે આપણે બધું જ શીખી ગયા છે, સમજી ગયા, સમજી ગયા એટલું તો કહી શકીએ. બરાબર છે કે નહીં? હું તો માનું છું મોક્ષે પહોંચવા જેવા પહોંચવા માટે જેટલું જોઈએ એટલું બધું જ આમાં આવી ગયું છે. હવે આજ પછી જે બી બોલાશે એ બધું આનો વિસ્તાર છે, બાકી ઇટ્સ કમ્પ્લીટ મોક્ષ મારો. આટલું તમે કરો અને તમે પામો. ફૂલ હોય ને એને ખાલી સૂંઘવાનું હોય, પણ ફ્રૂટ હોય ને, ફ્રૂટ એને સૂંઘી શકાય? સૂંઘવું હોય તો અમુક લોકો તો સૂંઘી સૂંઘીને ફ્રૂટ લે. કેરી હોય તો આપણે સૂંઘતા હોઈએ છે, કેરી કાચી છે પાકી છે, પણ સૂંઘવા પર અટકવાનું નથી, ખાવાનું છે. હે પ્રભુ સાંભળવાનું છે, પણ સાંભળીને અટકી ન જ જવાનું, પછી ભાવમાં લાવવાનું. મને તો હજી ક્લિયર જ નથી કે આપણે ભક્તિ કરી છે 3 દિવસ કે જ્ઞાન કર્યું છે. હજી આઈ એમ નોટ ક્લિયર, બીકોઝ ઇફ યુ સ્ટાર્ટ ક્રાઇંગ ધેન યુ હેવ ડન ભક્તિ, એન્ડ ઇફ યુ સ્ટાર્ટ ક્લેપિંગ ધેન યુ હેવ ડન જ્ઞાન, એન્ડ વી હેવ ડન બોથ. મને ખબર નથી શું છે, પણ મને ખબર છે કે આ 3 દિવસ જો આપણે પૈસા કમાયા હોત તો આપણે એની સંભાળ રાખવી પડે, પણ અત્યારના જે આપણે પ્રાપ્ત કર્યું એ કાયમ આપણી સંભાળ રાખશે. સત્સંગ, સિગરેટ પીવી હોય ને કોઈને, તો એને એક જ ચીજ કરવી, જે લોકો સિગરેટ પીતા હોય એની રૂમમાં રહેવું, એની સાથે રહેવું. એની સાથે રહો, તમને નફરત હોય ને સિગરેટ, કોને નફરત છે? એકદમ ક્લિયર બોલજો, પીવું ન પીવું એ તો બધું આખી સેકન્ડરી જ વાત છે, નફરત છે. એટલે કોઈ પીતો હોય તો આપણે થાય કે આની સાથે સંબંધ તોડી નાખીએ, એવું એટલી બધી નફરત. જો તમે નિરંતર ઉપર રાખો, હું બી જોઉં, તો તમારે જો સિગરેટ પીવી હોય છૂટી ન શકે એવી, તો ખાલી સિગરેટ પીતા હોય એની સાથે રહ્યા કરો. તમે સંગમાં રહો, તમને એ ગમતું થઈ જશે. બસ હવે હું સિગરેટની વાત નથી કરતો, હવે તાળી સિગરેટ પણ નહીં પાડતા. તમને આત્માનો પ્રેમ વધારવો હોય, અત્યારે તમને ભલે આત્માનો અણગમો હોય, તમને જેને આત્મા ગમે છે એના સંગમાં રહો, તમને એટલું બધું ગમતું થઈ જશે કે એના વિના તમે જીવી નહીં શકો. હું તો એટલું જ કહું છું કે ઘણા લોકો નૈનિતાલ આવે છે, આઈ હેવ ટુ ફિનિશ, ઘણા નૈનિતાલ આવે છે, તમે પણ નૈનિતાલ આવ્યા છે. ઉંદર અને હાથીમાં કેટલું બધું સિમિલર છે ખબર છે? બંને કાળા રંગના છે, યસ ઓર નો? બંનેને 4 પગ છે, યસ ઓર નો? બંનેની પૂંછડી છે, યસ ઓર નો? બંને સરખા છે, યસ ઓર નો? આમાં જ કેટલા લોકો નૈનિતાલ આવે છે, આપણે પણ નૈનિતાલ આવ્યા, પણ સરખું નથી લાગે છે કે નહીં? કે આપણે પ્રભુની નિકટ આવ્યા છે, આપણે નૈનિતાલની નિકટ નથી આવ્યા, પ્રભુની નિકટ આવ્યા છે. અને તેથી આ હે પ્રભુના પદ રચના રચયિતાથી લઈને બધાના જ ઉપકાર માની અને આત્મસાત કરીને મોક્ષ પામીએ એવી પરમ કૃપાળુદેવના ચરણ કમલમાં હું પ્રાર્થના કરું તમારા બધા વતી. હવે ચિરાગ એક છેલ્લું તો ગાય લે, તારે જમીન. મેં કભી
बतलाता नहीं पर अंधेरों से डरता हूँ बापा यूं तो मैं दिखलाता नहीं तेरी परवाह करता हूँ बापा तुझे सब है पता बापा तुझे सब है पता बापा भीड़ में यूं ना छोड़ो मुझे घर लौट के भी आना पाऊं बापा भेजना इतना दूर मुझको तू याद भी तुझको आना पाऊं बापा क्या इतना बुरा हूँ बापा क्या इतना बुरा हूँ बापा जब भी कभी संसार मुझे सुख दुख के झूले झूलाते बापा मेरी नजर ढूंढे तुझे सोचूं यही थामोगे हाथ उनसे मैं ये कहता नहीं पर मैं सहम जाता हूँ बापा चेहरे पे आने देता नहीं दिल ही दिल में घबराता हूँ बापा तुझे सब है पता बापा तुझे सब है